બંને જણ બહુ બિચારા પ્રામાણિક છે. બંને કે જેટલા લોકો અંદર અંદર ચર્ચા કરતા હોય, બધાનો હેતુ એ પ્રયોજન હોય કે ખરેખર સત્ય શું છે એનો એવું નિર્ણય કરો, એ જો પ્રયોજન હોય તો એ પ્રકારની ચર્ચાને કે વાસાઓને વાદ કહેવાય. તો વિવાદ કોને કહેવાય? પોતાને જ કક્કો ખરો કરવો અથવા બીજાને ખોટો ઠરાવવો, એનું નામ છે વિવાદ. એવો વિવાદ સામે ચાલ્યા જ કરતો હોય છે મોટા ભાગનો. તો આપણો વાર્તાલાપ વિવાદના રૂપમાં હોય છે. ભલ ભલા લોકો અંદર અંદર પતિ પત્ની વાતો કરતા હોય, ગમે તે વાતો કરતા હોય, તો એ સામાન્ય પોતાનો કક્કો ખરો કરવાની અંદર આમ સામાન્ય રીતે એવું પ્રયોજન હોય જ. હું સાચો છું કે તું ખોટો છે, ખોટો છે, ખોટી છે, ગમે તે. પણ અહીં ગ્રંથકાર કહે છે કે સ્વયં શબ્દ વાક્યમ સ્વસ્વરૂપમ, સ્વયં થી જેનો ઉલ્લેખ નિર્દેશ કરવામાં આવે, સ્વયં જયારે આપણે કહીએ એનાથી જેનો નિર્દેશ કરવામાં આવે છે, એટલે કે હું, આ હું શબ્દથી જેનો નિર્દેશ કરવામાં આવે છે, એનું અસ્તિત્વ ક્યારે પણ વિવાદનો વિષય ના બને. એટલે કે હું છું અને કોઈ કે હું નથી, આ હું નથી એવું ક્યારે કોઈ કહી ના શકે. કેમ? કારણ કે એવું કહેવા માટે પણ હોવાની જરૂર છે. હું નથી એમ કહેવા માટે પણ હોવાની જરૂર છે. પછી પેલો વિરોધાભાસ થયો, આ તો શું થયું? વ્યાઘાત થયો. જીખવા મેં અસ્થિ નાસ્તિવા, મારી જીભ છે કે નહીં, એ વ્યાઘાત જેમ થયો તેમ હું નથી. કોઈ પણ માણસ ક્યારે પણ પોતાના અભાવનું દર્શન કરી ના શકે. કરી શકે? કલ્પના કરો, હું નથી એવી કલ્પના કરો. કોઈ માણસે કલ્પના તો ધ્યાન કરાવવું હોય, જો એને જે રખડાવવો હોય તો કે શું ધ્યાન કર, હું નથી એવું ધ્યાન કરજા. કોઈ દિવસ ક્યારે માણસ હું નથી એવું ધ્યાન કરવા માટે હું પહેલા તો જોઈએ. આમ ક્યારે પણ પોતાનું નાસ્તિત્વ, પોતાનો અભાવ એ ક્યારે પણ સિદ્ધ થઈ શકે જ નહીં. એટલે ગ્રંથ કહે છે આટલું તમે સ્વીકારશો, બીજું કશું ના સ્વીકારતો હોય પણ આટલું સ્વીકારશો ખરા કે નહીં કે હું છે, હું છું, તું છું એમ ભલે હું ના સ્વીકારું, પણ હું છું તમારે સ્વીકાર ન, તું છું ન સ્વીકારવા માટે પણ હું છું તમારે સ્વીકારવું જ પડે. સ્વયં નામ વિવાદ અવિષયત્વત. દુનિયાની અંદર વેદમાં પણ તો કહે છે, જાણે શાસ્ત્રમાં તો કહેલું જ છે કે આત્મા છે, પરંતુ દુનિયાની અંદર લૌકિક માણસો જે કશું શાસ્ત્ર ના ભણે એ લોકોને પણ આત્મા અર્થાત હું છું એ વિષયમાં કોઈ પ્રકારનો સંશય હોતો નથી. એટલે કે ને બધી વસ્તુ કદાચ માણસ પત્નીને પૂછીને કરે, એટલે માણસ પાસે માણસ લગભગ મરવા નિર્ણય પર આવ્યો, પણ ડોક્ટર આવ્યો, ડોક્ટરે જાહેર કરી દીધું કે માણસ મરી ગયો, બાંધવા માંડ્યો એમ તો તું એકદમ ઊભો છે કે હું છું જીવતો છું, એની પત્ની કહે ચા સડપ, ડોક્ટરે કહ્યું કે નથી તું, પણ હું છું એને માટે એને પત્નીને ના પૂછવું પડે, હું ક્યાં છું એ માટે પૂછવું પડે વગેરે વગેરે, પણ હું છું એ માટે કોઈ પૂછવાનું છે. કેમ? કારણ કે એ કેવું છે, સ્વયં સિદ્ધ વસ્તુ છે. સ્વયં સિદ્ધ વસ્તુમાં ક્યારેય વિવાદ ન હોય. કોઈ વસ્તુ વાદથી કે વિવાદથી સિદ્ધ થતી હોય તો વિવાદ હોય, પણ જે સ્વયં સિદ્ધ છે વિવાદ કરતા પહેલા જે સિદ્ધ છે, વિવાદ કરવા માટે જેની જરૂર પડે છે. વ્યાધી ક્યારે વિવાદ કરી શકે? જયારે પોતે હોય ત્યાં અને તેથી સ્વયં અસ્તિત્વ એવું છે, જે ન હોય તો કોઈ વસ્તુ સિદ્ધ ના થઈ શકે. માટે વિવાદ અવિષયત્વત, એ ક્યારે પણ વિવાદનો વિષય નથી. સ્વસ્વરૂપસ્ય વિપ્રતિપત્તિ વિષયત્વ અભાવાત, ટૂંકમાં પોતાના વિશે હું નથી એ પ્રકારનું જ્ઞાન ક્યારે થઈ જ ના શકે. હું નથી કદાચ હવે કોઈ કહે તો આપણે પછી એને ક્યાંક લઈ જવો પડે, ધારો કે એવું કહે કે હું નથી એમ કહે તો આપણે શું માનીએ, આપણે શંકા પડે કે ભાઈ આમાં કંઈક જો એને ક્યાંક બીજે લઈ જવો પડશે. પણ સામાન્ય રીતે જેની બુદ્ધિ યથાસ્થાનમાં છે એ માણસ એમ ના કહે કે હું નથી. કદાચ બુદ્ધિ સ્થાનોથી ભ્રષ્ટ થઈ ગયો તો માણસ ગમે તે કહે જતી વાત. ધારો કે કોઈ ન સ્વીકારતો તો પહેલી પંક્તિની અંદર એમણે આ સિદ્ધ કર્યું કે આત્મા સ્વયં સિદ્ધ છે. બીજી પંક્તિમાં કહે છે કે તમે ન સ્વીકારો તો
पहला साधक बतायो, बीजा मां बाधक बतावे। स्वसिन्न विवाद से आत्मा ना हवा ना हवा विषय में विवाद धारो के करो है कोई आत्मा ना हवा ना हवा विषय में विवाद करो है प्रतिवाद यत्र को भवे तो ना प्रतिवादी कौन वादी अने प्रतिवादी वादी कौन है कहवाए एक पक्ष जने ग्रहण कर जने वादी आत्मा छे वो पक्ष ग्रहण करो तो ना अपने वादी कहिए प्रतिवादी कौन है कहवाए इन्हें विरुद्ध पक्ष ग्रहण करे होते आत्मा नहीं यो कहना नहीं सुखा है प्रतिवादी तो स्वस्मिन विवाद से हूँ नथी के छू ए प्रकार उदाहरण के वो विवाद हो तो कौन प्रतिवादी बने जे नथी है तो प्रतिवादी बनी ना सके ने हूँ नथी एम कहना है प्रतिवादी ना बन सके प्रतिवादी हो मैडम हो तो जो ने प्रतिवादी प्रतिपक्षी बनो मैडम हो तो जो अंधे थी पोता विषय पोता हो विषय जय विवाद हो जाए प्रतिवादी कौन बने स्वात्म ने भी प्रतिबद्ध सत्याम अत्र सत्याम भी प्रतिबद्ध हो कस प्रतिवादी सियात सुकमा आत्मा नसी यू कहना है कौन है आत्मा नसी यू कहना है पुत्र ना जो है ने तो जो ना है वो क्या कही सके आत्मा नसी पहले हूँ कुछ आत्मा से पहले क्या आत्मा नसी आत्मा नसी यू कहना है वास फाय करो ना है ये प्रतिवादी बने क्या बोले छह मारे प्रतिवादी बने અંતે થી એ છે આત્મા છે માટે પ્રતિવાદી બની શક્યો અંતે થી પ્રતિવાદી કોઈ હોય જ ન શકે આત્માના વિષયની અંદર આત્મા નથી એ પ્રકારનો પ્રતિવાદી કોઈ હોય જ ન શકે એટલે કહ્યું કે આત્માનું અસ્તિત્વ તો બધા બીજું ઓછામાં ઓછું આટલું સ્વીકારવું પડે હું છું એટલું તો સ્વીકારવું જ પડે એટલું યશ તો તમારે મને આપવો જ પડે બીજો વધારે યશ તમે આપો કે ના આપો હું બુદ્ધિમાન છું કે મૂર્ખ છું સફળ છું કે નિષ્ફળ છું શું છું શું નહીં એને મને અનેક અભિપ્રાય હોય પરંતુ અહમસ્મી હું છું સદા ભામી સદા ભાસું છું એટલું તો યશ આપવો એટલે ક્રેડિટ એટલો યશ તો આપવો જ પડે એના વિશે કોઈ પ્રકારની શંકા નથી કે વિવાદ નથી અસત્વવાદી પ્રતિવાદી ભવિષ્યતિ બોલો પૂછે છે કે શા માટે કોઈ પ્રતિવાદી ના હોય એમ કહે કે હું આત્મા નથી એમ કહેવાનો પ્રતિવાદી ના બની શકે તથા વિધ કોઈ નાસ્તી ગ્રંથકાર કહે છે કે એવી માણસ તો કોઈ માણસ જ નથી જેમ કે આત્મા હું નથી એવો માણસ હોય જ ના શકે ચોવીસ નો શ્લોક ભણી જાય स्वासत्वं तु न कस्मैचित् रोचते विभ्रमं विना अत एव श्रुतिर्बाधम् ब्रूते चासत्त्ववादिनः સ્વઅસત્વમ તો ન કસ્મૈચિત રોચરે હું નથી એવું કોઈને પણ રૂચે નહીં હું નથી એ પ્રકારનું ન કસ્મૈચિત રોચરે એ વસ્તુ કોઈને પણ રૂચે નહીં ન કેના વ્યંગી ક્રિયે એવું ક્યારે કોઈ ન સ્વીકાર કે હું નથી કોણે કહ્યું તું છે એવું કોઈ ન સ્વીકાર કોઈ સ્વીકાર દુનિયાની અંદર હું નથી પોતે નથી એવું ક્યારે કોઈ સ્વીકાર નહીં કદાચ કોઈ સ્વીકારતા આપણે શું સમજવાનું વિભ્રમ વિના કદાચ કે હા વાત સાચી હું નથી આપણે શું કહીએ આમ હું નથી એવું કોઈ કહે એવું ક્યારે શક્ય બને ભ્રમ વિના ભ્રાંતિ મે કામ વિહાય અન્ય શ્યામ દશાયામ સ્વસ્થ અભાવ ન કેના આપે અંગી ક્રિયે એક ભ્રાંત મનુષ્ય હોય એ જ કદાચ એમ કહે કે હું નથી એના સિવાય બીજો કોઈ પણ માણસ જે થોડીક પણ બુદ્ધિવાળો હોય એ ક્યારે પણ હું નથી એવું સ્વીકાર નહીં કોર્ટ ઓફ લો ની અંદર બીજું બધું કદાચ પેલો વકીલ સ્વીકાર આવે એની પાસે હું ચોર છું ને લૂંટારો છું બધું કદાચ મારી મચીને સ્વીકાર આવે પણ હું નથી એવું કોઈ એને સ્વીકારાવી શકે નહીં કુતો એવો નિશ્ચિત હતો હવે નિશ્ચિત ખ્યાપતિ કરો છો
કે હું નથી એવું ક્યારે પણ ના બની શકે, એવું કોઈ પણ ના સ્વીકારી શકે. એટલે બીજી પંક્તિમાં કહે છે, અથ એવ શ્રુતિ બાધમ ભૃતે છે અસત્વવાદીન. એટલા જ મને શ્રુતિ અર્થાત તૈત્રીય ઉપનિષદ ની બ્રહ્માંડ વલી જે આ પ્રકરણ નો વિષય છે, આ પંચકોષ વિવેક પ્રકરણ છે એનો વિષય કયો છે? તૈત્રીય ઉપનિષદ ની બ્રહ્માનંદ વલી. અતઃ એવ એ જ કારણથી યતઃ કસ્મૈચિત ન રોચતે, કારણ કે પોતાનું અભાવ કે પોતાનું અસ્તિત્વ ન હોય એ ક્યારે પણ કોઈને સ્વીકાર્ય નથી. એટલા જ માટે શ્રુતિર બાધમ બ્રુતે અસત્વાદિન, શ્રુતિ અભી અસત્વાદિન બાધમ બ્રુતે. એટલે તૈત્રીય ઉપનિષદ પણ કહે છે કે જે માણસ કહે છે કે બ્રહ્મ નથી એ ખરેખર પોતે જ નથી, બ્રહ્મ જ આત્મા હોવાના કારણે. એટલે ઉપનિષદ કહે છે કે જેમ કે આત્મા નથી એ જ ખરેખર નથી, અંદેથી એવું કોઈ હોય જ ના શકે, અંદેથી પોતે ન હોય એવું કોઈ અંગીકાર ન કરી શકે. ઓકે, આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેદિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. અષ્ટોક્તિ. યસ્મિન યસ્મિન અસ્તિ લોકે બોધસ્તદુપેક્ષણે યદ બોધમાત્રં તદ બ્રહ્મેતિ એવં ધીર બ્રહ્મ નિશ્ચયઃ. પંચકોશ પરિત્યાગે સાક્ષિબોધાવશેષતઃ સ્વસ્વરૂપં સ એવ સ્યાત્ શૂન્યત્વં તસ્ય દુર્ઘટમ્. અસ્તિ તાવત્ સ્વયં નામ વિવાદા વિષયત્વતઃ સ્વસ્મિન્નપિ વિવાદશ્ચેત પ્રતિવાદ્યત્ર કો ભવેત. સ્વાસત્વં તુ ન કસ્મૈચિત રોચતે વિભ્રમં વિના. અત એવ શ્રુતિર્બાધમ બ્રૂતે ચાસત્વવાદિનઃ. આત્મા બોધ સ્વરૂપ છે. અને બોધ સ્વરૂપ છે તો કેમનું જ્ઞાન થઈ શકે એને માટે કહ્યું 21મા શ્લોકમાં, યસ્મિન યસ્મિન લોકે અસ્તિ. તો જે જે કોઈ વિષયનું જ્ઞાન થાય છે પ્રત્યેક ક્ષણે આપણને કશા ને કશાનું જ્ઞાન થતું જ હોય છે. અત્યારે આ શબ્દો બોલાય છે તમને શબ્દોનું જ્ઞાન થાય છે,
ज्ञान એટલે કે ઇન્દ્રિય જન્ય અનુભવ તમ ઘટ પટ આ બધા વિષયોનું જ્ઞાન સદા આપણને થયા કરતું હોય છે સતત ઉપેક્ષણે જ્યારે કોઈ પણ વિષયનું જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાન ત્યારે થઈ શકે જ્યારે એને પ્રકાશિત કરનાર બોધ કે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય હોય ત્યાં આગળ કહેવામાં આવ્યું કે ઘટ પટ કોઈ પણ વિષય ત્યારે જ મારા જ્ઞાનનો વિષય બની શકે જ્યારે પ્રકાશિત કરનાર બોધ કે ચૈતન્ય હોય એટલે દરેક દરેક જ્ઞાનમાં બે ઘટક રહ્યા એક તો જ્ઞાનનો વિષય ઘટ અને બીજું એ વિષયને પ્રકાશિત કરનાર ચૈતન્ય એ ચૈતન્ય માટે બોધ કે જ્ઞાન કેવા શબ્દો વાપરે છે તો તત્વ ઉપેક્ષણે આ જ્ઞાનનો વિષય જે છે ઘટ પટ નામરૂપ જે છે એની ઉપેક્ષા કરીએ યદ બોધ માત્રમ તો એને એની ઉપેક્ષા કરે એનો અનાદર કરે અથવા એ મિથ્યા છે એ રીતે આપણે જાણીએ એ આગળ કહે છે બાધ યોગ્ય એ મિથ્યા છે એવું જાણવા યદ બોધ માત્રમ આમ દરેક દરેક જ્ઞાનમાં જ્ઞાનના વિષયની ઉપેક્ષા કરવાથી જે બોધ માત્રમ તદ બ્રહ્મ તો જે બોધ માત્રમ જે જ્ઞાન કે બોધ રહ્યું જેની ઉપેક્ષા ના થઈ શકે ઉપેક્ષા એની થઈ શકે જેને જેને માટે આપણે આંખો મીચી શકીએ જેનાથી આપણે વિમુખ થઈ શકીએ જેનો બાદ કરી શકીએ જેનો અનાદર કરી શકીએ તો આ ઘટ પટ બધા જ્ઞાનને વિશે જો અનાદર થઈ શકે પછી અનાદર ન થાય એવું છે આ બોધ અંતેથી એક બોધ માત્રમ અવશિષ્ય જે બોધ રહી જાય છે આ બધાની ઉપેક્ષા કરે નામરૂપની ઉપેક્ષા કર્યા પછી તદ બ્રહ્મ એ જ બ્રહ્મ છે પંચકોષ પરિત્યાગ એ જ કહ્યું આ પાંચ કોષનો પરિત્યાગ કરવાથી અનાદર કરવાથી એ અનાત્મા છે એ પ્રકારનો નિશ્ચય કરવાથી અન્નમય પ્રાણમય મનોમય અવિજ્ઞાનમય આનંદમય આ પ્રકૃતિ છે મારું વ્યક્તિત્વ છે પ્રકૃતિ અને પુરુષાર્થ તો પ્રકૃતિ આ પંચકોષની બનેલી એ અનાત્મા છે એવું નિશ્ચય કરવાથી સાક્ષી બોધાવશેષત એ પંચકોષનો જે સાક્ષી છે એ કેવો છે બોધ સ્વરૂપ સ્વસ્વરૂપમ સેવ સ્યાત એ જ મારો વાસ્તવિક સ્વરૂપ છે મારું વાસ્તવિક સ્વરૂપ કયું કે હું જે નથી એનો અનાદ એનો બાધ કરવાથી એ અનાત્મા જેવો નિશ્ચય કરવાથી જે બચ્યું જેનો બાધ ન થઈ શકે એ મારું સ્વરૂપ કોઈ વસ્તુનું સ્વરૂપ નક્કી કરવું હોય તો એ વસ્તુ જે નથી તેનો આપણે બાધ કરવો પડે એનું સ્વરૂપ નક્કી થાય જેમ કે ઘડો એનું સ્વરૂપ હતું આ ઘડાની અંદર પણ બે અંશ રહેલા છે બે ઘટક રહેલા છે એક બાધ યોગ્ય અને બીજો જેનો બાધ ન થઈ શકે બાધ યોગ્ય કઈ વસ્તુ છે તો કાનું એનો આકાર આ દ્વારકામાં પડી જાય તૂટી જાય તો આકાર નષ્ટ થઈ જાય છતાં પણ શું નષ્ટ થતું નથી માટી નષ્ટ થતી નથી એટલે જે નષ્ટ ના થાય જેનો બાધ ના થાય એને કહેવાય સ્વરૂપ અંતેથી આ ઘડાનું સ્વરૂપ કયું તો કે માટી બસ આ સ્વરૂપ નક્કી કરવા માટેનો એક સરળ નિયમ છે તો તે રીતે ગયા વખતે ચર્ચા કરી કે હું જે છું એનું મારું સ્વરૂપ કયું એ હું ની અંદર પણ બે ઘટક રહેલા છે એક બાધ યોગ્ય અને બીજો જેનો બાધ ન થઈ શકે હું પિતા છું માતા છું પુત્ર છું ઊંચો છું નીચો છું સુખી છું દુઃખી છું આ બધામાં પિતા પુત્ર માતા આ બધા દેહના મનના બુદ્ધિના ધર્મ છે એ બધાનો બાધ થઈ શકે અનાદર થઈ શકે જેનો બાધ ન થાય પેલા હું નો એ શું છે એ બધાનો સાક્ષી બધાનો અભાષક એ જ મારું સ્વરૂપ એટલે મારું તમારું સ્વરૂપ સ્વરૂપ અર્થાત વાસ્તવિક આપણું રૂપ વાસ્તવિક સ્વભાવ બહુ સરળ છે કેવો છે બોધ જ્ઞાન સ્વરૂપ તો પછી આ બધાનો વાત કરે પછી કઈ રહેતું નથી કે ના એવું ના કહેવાય શૂન્યત્વમ ન ઘટતે તસ્ય તસ્ય દુર્ઘટમ એ શૂન્ય છે એમ ના કહી શકાય કે એના વગર તો કોઈ વસ્તુનો બાધ જ ના થાય બાધ કરવા માટે પણ એવું કંઈક જોઈએ જે બાધનો સાક્ષી છે એના માટે આ આત્મા નથી એવું ક્યારે પણ નક્કી ના કરે એવું ક્યારે પણ સિદ્ધ ના કરી શકાય
أستي تعوت سوام نامه بيواد أبشرت فرها أغروس هيكني أبشر بيواد ثا جعات شيكني بدهانو بيواد ثا أنا أتما كي ما ذي بند كشوك شيكني إيه بيواد إنه أبشر بني شكل كوي كي شيك غرو أنا كوي كي نف كوي كي غرو أنا جبر ماتي أم كي إنه كوي كي شكل પણ અસ્તિતાવત સ્વયં નામ આજે સ્વયં કે હું છું વિવાદ આવશ્યક થતા હે એ ક્યારે વિવાદનો વિષય ના બની શકે છું કે નહીં એવા પ્રકારના વિવાદનો વિષય હું આત્મા છું કે નહીં એ પ્રકારના વિવાદનો વિષય ક્યારે પણ ન બની શકે સ્વસ્મિન વિવાદસ્તે વિવાદ એટલે શું એક જણ કે છે અને બીજો કે નથી હવે આત્મા વિશે હું વિશે હું છું અને હું નથી હવે વિવાદ હોય તો પ્રતિવાદ યત્ર કો ભવે તો હું એટલે કે આત્મા હું છું એ હું નથી એવું કહેનારો કોણ છે કે આત્મા એક જ હોવાને કારણે પ્રતિવાદી વાદી અને પ્રતિવાદી બે જોઈએ આત્મા તો એક જ હોવાને કારણે આત્મા નથી એવું કહેનારો બીજો આત્મા ક્યાંથી લાવવાનો અને હું નથી એવું કહેનારો આત્મા સિવાયનો બીજો કોઈ લઈ આવે તો બરાબર છે એવું તો કોઈ છે નહીં એટલે એનો પ્રતિવાદી કોણ હોય સુ અસત્વમ તુન કસ્મૈચિત રોજતે વિભ્રમમ વિના એ સિવાય પણ કોઈને પણ હું નથી એ વસ્તુ ક્યારેય ગમતી નથી ન રોચતે કોઈને પોતાનો અભાવ ગમતો નથી હું ન હોઉં કે હું નથી એ પ્રકારની સ્થિતિ કોને ગમે નહીં અને વિભ્રમમ વિના એટલા જ માટે હું નથી એવું ક્યારે કોઈ કહે પણ નહીં કહી જ ના શકે એવું કહેવા માટે પણ હું હોવો તો જોઈએ જ હું નથી એવું કહેવા માટે પણ હું તો જોઈએ જ સિવાય હું નથી એમ ન કહી શકાય કોઈ કદાચ કહેનારો નીકળે ચેમ્પિયન હું નથી આમ ઘણી વાર એવું નીકળતા છે લોકો સ્વામી દયાનંદજી મહારાજ એકવાર વાત કરે કે ઘણી વાર મૂલ્યો વિશે વાત કરતા કે અહિંસા સત્ય આ બધા મૂલ્યો છે એ કેવા છે સર્વસામાન્ય મૂલ્યો છે કેમ કારણ કે પ્રત્યેકને માટે મૂલ્યવાન છે કોઈ પણ એવું ન હોય જેને એવું ગમે કે મારી ઈજા થાય મને એ કોઈ ઈજા કરે એવું ક્યારે કોઈને ગમે નહીં છે કોઈ આ શ્રોતાગણની અંદર જેમ કહે કે મને ઈજા થાય મને ગમે બધા શાંત હતા એક જણ ઉભો થયો તો કે હા સ્વામીજી એક વિચાર વિચારો પડે કે આને શું કરવું કારણ કે આપણે અપેક્ષા ના રાખીએ કે કોઈ કહે ઘણી વાર પ્રશ્ન પૂછે એનો ઉત્તર આપવાનો હોતો નથી પ્રશ્ન પૂછ્યો એનો હશે ને કે ઉત્તર એનો આપવો જ જોઈએ અને એનો ઉત્તર આવે એવું કઈ અપેક્ષા જ નહોતી એટલે પ્રશ્ન પછી એ જ એનો ઉત્તર છે કે ખરેખર એવું કોઈ હોય જ ના શકે કે જેને ઈજા ગમતી હોય એ ઉભો થયો એટલે સ્વામીજી કહ્યું એટલે બીજા બધા ઓડિયન્સ હોય એને એમ સ્વામીજીને મદદ માં આવે સ્વામીજી ચિંતા ના કરશો એ બોલે છે ને ચિંતા ના કરશો ભ્રમ વિના એટલે ભ્રમ થયો હોય તો જ માણસ એવું લાગે હા હા મારી કોઈ ઈજા કરતા મને ગમે અથવા તો ભ્રમ થતો એમ કે હું નથી પણ એ સિવાય ન કસ્મયથી દ્રોચરે જે મનુષ્યની બુદ્ધિ એના સ્વસ્થાને છે એ ક્યારે પણ એમ ના કે હું નથી પોતાનો અભાવની ક્યારે કોઈ કલ્પના કરી જ ના શકે હું નથી એવી એવું ક્યારે ધ્યાન કે એવી કલ્પના કરી જ ના શકાય અથવા હે કારણ કે કોઈને પોતાનો બાદ કે અભાવ ગમતો નથી એટલા જ માટે શ્રુતિ બાધમ ધ્રુતે જ અસત્વવાદીન એટલે શ્રુતિ જ કહે છે કે અસત્વવાદી હોય જ ના શકે અસત્વવાદી એટલે કે હું નથી એવું કહેનારો વાદી ક્યારે પણ હોય ન શકે હવે 25મા શ્લોકથી આગળ કહે છે કાયમ શ્રુતિ એવું કયું શ્રુતિનું કે વેદનું કે ઉપનિષદનું વાક્ય છે જેમાં સ્તુતિ એમ કહે છે કે ના ના એવું કોઈ હોય ન શકે કે જે પોતાનો જ અભાવ કે પોતાનો જ બાધ કરતો હોય પોતે જ નથી એવું જાહેર કરનારો ન હોય શકે એવું સ્તુતિ ક્યાં કહે છે આ તૈતરી ઉપનિષદની બ્રહ્માનંદ વલ્લીમાં ચર્ચા છે પંચકોષની ચર્ચા પછી ત્યાં કહે છે એટલે એ ગ્રંથકાર આ વસ્તુ આગળ ચલાવે છે અસન્ને વસ ભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત અસ્થિ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમેનમ તતો વિદુતિ અસન્નેવ સ ભવતિ અસદ બ્રહ્મેતિ વેદ છે અસદ બ્રહ્મ ઇતિ વેદ છે કોઈ એવું કહેનારો હોય કે બ્રહ્મ નથી અસન્નેવ સ ભવતિ એ પોતે જ અસત બની જાય અસત એટલે ન હોવું જો કોઈ એમ કહેતો હોય કે બ્રહ્મ નથી તો એ પોતે નથી સમાન બની જાય
કારણ કે બ્રહ્મ જ આત્મા છે. બ્રહ્મ જ આત્મા હોવાના કારણે બ્રહ્મ નથી એવું જે જાહેર કરે છે એ હું નથી એવું જાહેર કરી રહ્યો છે. અસદ નૈવ સ્વભાવતિ, એ અસદ એટલે એ અસ્તિત્વ વિનાનો બની જાય છે. અસ્તિ બ્રહ્મેદ છે વેદ, કોઈ છે, કોઈ કહે કે બ્રહ્મ છે એવું જે માનતો હોય, સંત મેનમ તતો વિદુહું, તો એ પણ છે. જે એમ કે બ્રહ્મ નથી કે આત્મા નથી એ પોતે જ નથી, એવું કોઈ હોય ના શકે. એવું કદાચ એવું નાસ્તિક વાત, નાસ્તિક માણસ હોય, ઈશ્વર નથી એવું કદાચ કોઈ કહે, ઈશ્વર નથી એવું કોઈ કહે. કયો ઈશ્વર નથી? મારા કરતા ભિન્ન કશુંક નથી એ આપણે કહી શકીએ. ઈશ્વરને પણ પોતાના કરતા ભિન્ન માનવામાં આવતો હોય તો આપણે કહી શકીએ કે ઈશ્વર હું માનતો નથી. તો વેદાંતિ તો તરત જ પ્રશ્ન પૂછે, ઈશ્વરમાં તું માનતો નથી બરાબર, પણ તારામાં તું માને જ કે નથી માનતો? ઈશ્વર છે નથી એમ તું કહેતો હોય, પણ તું છું કે નહીં? તો કે એ તો હું છું બસ. તો એનો થઈ તો કે ઈશ્વરનો સ્વીકાર થઈ ગયો, કારણ કે ઈશ્વર જ તરોનો આત્મા છે. અને એટલે 25મા શ્લોકમાં તૈત્રી ઉપનિષદનું એ જે વાક્ય છે, અસદેવ સ્વભાવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. કોઈ એમ વેદ અર્થાત કોઈ એમ જે માનતું હોય કે બ્રહ્મ નથી એ પોતે જ અસત બની જાય છે, એ વાક્ય અહીંયા કહે છે 25મા શ્લોકમાં. અર્થત પઠતી, એ વાક્ય એમને એમ નથી કહેતા, એનો અર્થ અહીંયા આગળ બનાવે છે. અસદ બ્રહ્મેતિ ચેદ વેદ સ્વયમેવ ભવેદ અસન્ અતોસ્ય મા ભૂત વેદ્યત્વમ સ્વસત્વમ ત્વભ્યુપેયતામ. અસત બ્રહ્મ ઇતિ ચેદ વેદ, કોઈ એમ કહે કે બ્રહ્મ અસત, બ્રહ્મ નથી એવું જો કોઈ કહે, સ્વયમેવ ભવેત અસત અથવા અસન, ખરેખર તો સ્વયમેવ ભવેત અસન, એ પોતે જ અસન એટલે કે એ પોતે જ નથી એવો બની જાય છે. સ્વસ્યેવ બ્રહ્મરૂપત્વાત, કારણ કે બ્રહ્મ જ આત્મા હોવાના કારણે બ્રહ્મનું અસ્તિત્વ જયારે હું નકારું ત્યારે હું મારું અસ્તિત્વ જ નકારી રહ્યો છું. અવશ્રુતિ પણ કહે છે, એનો અર્થ કે ગ્રંથકાર એમ કહે છે કે ટૂંકમાં ઈશ્વર છે કે નહીં એ માટે ભલે વિવાદ હોય, મારા સિવાયની બીજી કશી વસ્તુ છે કે નહીં એ માટે ભલે વિવાદ હોય, પણ હું છું કે નહીં ક્યારે વિવાદનો વિષય ન બને છે. મારે માટે તો ના જ બને, હું છું કે નહીં ક્યારે મારે કોઈને માટે વિવાદનો વિષય ન બની શકે. એટલે કહે છે અતઃ અસ્ય મા ભૂત વૈદ્યત્વમ સ્વસત્વમ સ્વભ્યુપેતમ. અને આત્મા છે એટલું તો સ્વીકારવું જ પડશે, બીજું કશું જ નહીં. તો આપણે આત્માને કે હું ને એટલો તો યશ આપવો જ પડશે કે હું છું. પણ આપણો પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો? હું છું આત્મા છે કે નહીં પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો? આ ઘડો છે કે નહીં એ કદાચ પ્રશ્ન ઉપસ્થિત ન થાય, કારણ કે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. અને તેથી એ જ વસ્તુ છે એવું કહેવા આપણે ટેવાયેલા છીએ, જે આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને એના વિશે આપણને એના હોવા વિશે કોઈ શંકા નથી. એટલે કોઈ વસ્તુનું અસ્તિત્વ, કોઈ વસ્તુ છે એવું આપણે ક્યારે સ્વીકારી શકીએ? જ્યારે એ આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે. આત્મા એ રીતે જ્ઞાનનો વિષય બનતો નથી. ક્યારે પણ હું મારા જ્ઞાનનો વિષય ન બની શકે, કારણ કે એ જ વસ્તુ મારા જ્ઞાનનો વિષય બને જે મારાથી ભિન્ન હોય. જ્ઞાતા અને જ્ઞેય એકબીજા જુદા હોય ત્યારે જ એ પ્રકારના જ્ઞાનનો વ્યવહાર થઈ શકે. આગળ જ કહેવામાં આવ્યું કે આત્મા પોતે જ જ્ઞાતાનું સ્વરૂપ હોવાને કારણે ક્યારેય જ્ઞેય એટલે કે જ્ઞાનનો વિષય ના બને. તેથી જેમ ઘટપટ વગેરેને હું જાણું છું એ રીતે હું આત્માને ન જાણી શકું. તો કે ભલે ના જાણી શકું, વેદાંત લોકોને ચિંતા નથી કે એ ન જાણી શકો. અસ્યમાભૂત વૈદ્યત્વમ,
પણ ભલે આત્મા વેદ્ય ના હોય ભલે આત્મા જ્ઞાનનો વિષય ના હોય જેમ ઘટપટ વગેરે બધા જ્ઞાનના વિષયો છે એમ ભલે આત્મા જ્ઞાનનો વિષય ના હોય સસત્વમ તો ભિભેદમ પરંતુ એ આત્માનું અસ્તિત્વ તો સ્વીકારવું જ પડશે એ તો તમે સ્વીકારશો કે આત્મા છે આત્મા ભલે જ્ઞાનનો વિષય ના બને સાત જેમ જગતના બીજા બધા પદાર્થો મારા જ્ઞાનનો વિષય બને છે એમ આત્મા ભલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ના બને આપણે તો એક જ જ્ઞાનથી ટેવાયેલા છે ઇન્દ્રિય જ્ઞાન છે એ સિવાયનું બીજા પ્રકારનું જ્ઞાન હોય એની આપણે ખબર નથી એટલે એ સિવાયનું બીજા પ્રકારનું જ્ઞાન છે એવું કહેવા માંગે છે એ ગ્રંથકાર એની માટેની ભૂમિકા રચી રહ્યા છે બહુ સુંદર રીતે આત્માનું જ્ઞાન આત્મા કેવો છે અપરોક્ષ અપરોક્ષ એટલે શું એટલે ધીમે ધીમે એ આત્મા અપરોક્ષ છે અપરોક્ષ કોને કહેવાય એ સમજાવવા માટે આ બધી ભૂમિકા રચી રહ્યા છે કે ભલે આત્મા કોઈ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ભલે ના બને પરંતુ આત્મા છે એટલું તો સ્વીકારવું પડશે ઇદાની આત્મન સ્વપ્રકાશત્વ વક્તુ કામ કારણ કે જગતમાં બે પ્રકારના પદાર્થો છે એ કેવા છે જડ બીજો છે ચેતન તો આ જળનો શું ધર્મ છે જળ હંમેશા બીજા પ્રકાશથી પ્રકાશિત છે આ જળ વસ્તુ એને કહેવાય જે પોતાની જાતને પ્રકાશિત ન કરી શકે ટૂંકમાં મારી આંખોમાંથી જે પ્રકાશ જન્મે આવે છે ચૈતન્યનો એ જો આ ઘણાને પ્રકાશિત ન કરે તો ઘણો પોતાની જાતને જાહેર ન કરી શકે અને તેથી એને જળ કહેવાય જે અન્યના પ્રકાશથી પ્રકાશિત છે આત્મા જળ નથી કેવો છે સ્વપ્રકાશ છે તેથી એ કોઈ પ્રકારના અન્ય પ્રકાશ પર આધારિત એ સ્વયં સ્ફુરિત છે આ બધા કેવા છે આ બધા પરસ્ફુરિત અર્થાત અન્ય વડે સ્ફુરિત છે જેમ ચંદ્ર સ્વયં પ્રકાશ નથી ભલે પ્રકાશિત જણાતો હોય છતાં પણ ચંદ્ર સ્વયં પ્રકાશ નથી કેવો છે પરપ્રકાશ છે અંતે જગતના બધા પદાર્થો પ્રકાશી રહ્યા છે પોતાના પ્રકાશથી પ્રકાશી રહ્યા નથી એ બધા ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત છે એક આત્મા જેવો છે જે પોતાના પ્રકાશથી પ્રકાશિત રહ્યો છે કહેવાય સ્વયં પ્રકાશ એટલા જ માટે સ્વયં પ્રકાશ આત્માનું જ્ઞાન પણ આ જળ પદાર્થોના જ્ઞાન કરતા જુદા પ્રકારનું હોય આ જળ જે પરપ્રકાશ્ય પદાર્થો છે એને પ્રકાશિત કરવા માટે ઇન્દ્રિયની જ આવશ્યકતા હોય પ્રમાણની આવશ્યકતા હોય પણ આત્મા જે સ્વયં પ્રકાશ છે એને પ્રકાશિત કરવા માટે કોઈ ઇન્દ્રિય મન બુદ્ધિ કોઈ પ્રમાણની આવશ્યકતા નથી એ વસ્તુ અહીંયા આગળ બતાવે છે આત્મા કેવો છે સ્વપ્રકાશ છે એ વક્તુ કામ ગ્રંથકાર કહેવા માંગે છે કે આત્મા સ્વપ્રકાશ અને એટલા જ માટે વેદ્ય કોટી નથી વેદ્ય અર્થાત જે વેદનનો કે જ્ઞાનનો વિષય બને વેદ્ય જ્ઞેય આ બધા એનો અર્થ એક જ થાય તો એનું સ્વરૂપ કેવું છે પ્રશ્ન પૂછે છે અને ઉત્તર આપે છે 26મા શ્લોકમાં કહે છે કીદૃક્તર હિત ચેત પૃચ્છેત ઈદૃક્તા નાસ્તિ તત્ર હે યદની દૃગતા દૃક્ચય તત્સ્વરૂપં વિનિશ્ચિનો કીદૃક્તર હિતિ ચેત પૃચ્છેત ઇતિ પૃચ્છેત ચેત તમે કોઈ પ્રશ્ન પૂછતા આત્મા કેવો છે કીધું કીધું એટલે કેવો તરહી તો પછી આત્મા કેવો છે એથી પૃચ્છે છે એવું કોઈ પ્રશ્ન કરે આત્મા કેવો છે તો શું ઉચ્ચે છે ઈદૃક્તા નાસ્તિ તત્ર હિ ઈદૃક ઈદૃક એટલે આવો આવો ને તેવો બે પ્રકારના પદાર્થો જગતમાં આવો અને તેવો આત્મા આવો કેવો છે આત્મા આત્મા કેવો છે એનું શું સ્વરૂપ છે ઈદૃક્તા નાસ્તિ તત્ર હિ એમાં આવા પણ નથી આવો એમ કહેવા માટે કોઈ પ્રકારનું વર્ણનની આવશ્યકતા હોય ને ઘડો કેવો છે તો કે આવો છે ગો છે વગેરે વગેરે
આમ જ્યારે આપણે કોઈ પદાર્થને એ રીતે વર્ણવી શકીએ આપણે કે પદાર્થ કયો છે આવો આ ટેબલ ક્લોથ કયો છે સફેદ છે માઇક્રોફોન કાળો છે આમ દરેક દરેકના કોઈ ને કોઈ પ્રકારના લક્ષણ હોય દરેકની કશાને કશાને પ્રકારની વિશિષ્ટતા હોય અને એ વિશિષ્ટતાને કારણે આપણે સામાન્ય રીતે આ બધા પદાર્થોનું વર્ણન કરી શકીએ આત્માની વિશિષ્ટતા શું એનું કેવો રૂપ એનું કેવો રંગ છે કેટલી ઊંચાઈ છે કેટલી પહોળાઈ છે કેટલી જાડાઈ છે કેવો રંગ છે એનામાં કયા પ્રકારની વિશિષ્ટતા છે કોઈ પ્રકારની વિશિષ્ટતા નથી એમાં ઈદૃપતા ઈદૃપ્ત એટલે આવા પણ એવું નથી એનામાં કોઈ વિશિષ્ટતા નથી ટૂંકમાં ઈદ એટલે કોઈ પ્રકારની વિશેષતા આપણે સ્વીકારીએ દરેક પદાર્થ જેને આપણે જાણીએ છીએ એમાં કોઈ ને કોઈ પ્રકારની વિશેષતા હોય તો જ આપણે જાણી શકીએ એને કે રૂપ હોય રંગ હોય શબ્દ હોય સ્પર્શ હોય ગંધ હોય હમણાં કેવી આપણે ગંધ તર જાણી શકીએ એનું કે વિશેષતા શું છે ગંધ છે સ્વાદ હતો સ્વાદ હોય રૂપ હોય રંગ હોય એ શબ્દ હોય કશાક પ્રકારની વિશેષતા હોય તો આપણે એ પદાર્થને જાણી શકીએ તો એ પદાર્થ આપણા જ્ઞાનનો વિષય બને ટૂંકમાં કેવો પદાર્થ આપણા જ્ઞાનનો વિષય બને આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે આપણું મન છે જેના વડે આપણે જગતના આ બધા પદાર્થોને જાણીએ છીએ તો આપણી જ્ઞાનેન્દ્રિયોનું મન જે છે એ કયા પ્રકારના પદાર્થને જાણવા માટે શક્તિમાન છે જે પદાર્થમાં કોઈ ને કોઈ પ્રકારની વિશેષતા હોય અને તેથી આત્માનું જો કોઈ પ્રકારનું વર્ણન કરી શકીએ તો એ પણ એક પ્રકારનો વિશિષ્ટ પદાર્થ થઈ જાય એટલે સ્વામી દયાનંદજી મહારાજ કહે કે ઈશ્વર પણ કોઈક વર્ણન વાળો હોય તો એ પણ શું બની જાય એક વિશેષ પદાર્થ બની જાય સ્વર્ગમાં કે વૈકુંઠમાં જઈને ભગવાનને જોવાનો હોય એ લાજ જાત જાતની બધી કથાઓ નીકળ્યા પછી કે આ માણસ બધા હું સ્વર્ગમાં ગયો ને પેલો ગયો ને બધા લોકો પછી તો ખૂબ બધા લોકો ભક્તો છે ને ભગવાનને દર્શન આપ્યા ને બધા જોઈ રહ્યા છે ને બરા કેટલી વાર જુઓ પછી થોડું ઘર પછી ચાલો તો પાછળથી ભગવાન કેવો દેખાય ઉપરથી કેવા દેખાતા એમ કહે પછી આ માણસ ચક્કર મારવાનો ત્યાં પણ ચક્કર મારવા માંડે ટૂંકમાં કઈ વસ્તુ આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને કોઈ પદાર્થમાં વિશેષતા હોય તો આત્મામાં વિશેષતા હોત તો જરૂર પણ બધી વિશેષતાને પ્રકાશિત કરનાર જેને કારણે બધી વિશેષતાનું જ્ઞાન થાય છે જેને કારણે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ લંબાઈ પહોળાઈ ઊંચાઈ સારાપણું ખરાપણું બધી વિશેષતાનું જેને કારણે જ્ઞાન થાય છે એ બધી વિશેષતાને પ્રકાશિત કરનાર આત્મા કે ચૈતન્ય પોતે કેવો હોવો જોઈએ નિર્વિશેષ જેને કારણે આ બધા રંગોનું જ્ઞાન થાય છે એ બધા રંગોને પ્રકાશિત કરનારા પ્રકાશ પોતે કેવો છે નિરંગ છે આ પ્રકાશનો જો રંગ હોત ને તો આપણને રંગનું વ્યવસ્થિત જ્ઞાન ન થાય જેમ ઘણી વાર પછી સાડીઓ દુકાન હોય કે એવો એક ત્યાં એવો પ્રકાશ કે સાડી અંદર અંદર જુદી લાગે પસંદ કરીને બહાર નીકળો ને પછી બહારના પ્રકાશનો તો જુદું જ દેખાય કેમ કારણ કે પેલા પ્રકાશને કારણે અંદર જુદો રંગ દેખાતો હતો એટલે પ્રકાશિત કરનાર સ્વયં જો વિશેષતા ધરાવતો હોય તો એને વ્યવસ્થિત પ્રકાશિત ના કરી શકે આ બધા રંગોને પ્રકાશિત કરનાર પ્રકાશ પોતે કેવો છે નિરંગ અંતે રીતે બધી વિશેષતાઓને પ્રકાશિત કરનાર ચૈતન્ય પોતે કેવો છે નિર્વિશેષ તો કઈ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય કયા પ્રકારનો પદાર્થ બને જે કોઈ ને કોઈ પ્રકારની વિશેષતા ધરાવતો તો સ્વામીજી મન તો સ્વપ્નમાં બધું જાત જાત દેખાય ત્યાં તો ઇન્દ્રિય હોતે નહીં અને મન પણ કયા પ્રકારના પદાર્થના દર્શન કરી શકે માનસિક રીતે પણ આપણે શાના દર્શન કરી શકીએ જેનામાં કોઈ પ્રકારની વિશેષતા હોય સ્વામીને શંકરાચાર્યને દર્શન કર્યા કેટલા ઊંચા હતા આટલા ઊંચા હતા આવો રંગ હતો આવા દેખાતા હતા ટૂંકમાં આપણે હંમેશા કોઈનું કોઈ પ્રકારનું વર્ણન કરી શકીએ એવું વિશેષતા હોય તો જ ઇન્દ્રિય કે મન એ વસ્તુને વિષયીકરણ કરી શકે
तद अंगीकार है पर अमे तो आत्मा ने कोई विशेषता अंगीकार करता नहीं कारण के बधी विशेषता ने प्रकाशित करना आत्मा के वजह निर्विशेष निर्विशेष होने कारण ईद्रुक तादरुक आवो ने तेवो आवापणु अने तेवापणु एटले शू कोई प्रकार नु वर्णन कोई प्रकार नी विशेषता आ विशेषता कोने कहे जरा समझवा जेवू छे ने आना विशेषता बहु सारो माणस विशेषता जे नठारो छे विशेषता डायो छे विशेषता मूर्ख छे विशेषता जे कई वर्णन जे ए शू कहेवाय बधी विशेषता बहु सरस स्वाद सुंदर छे कई वगर वगर कई ठेकाणा वगर आ बधी शू छे विशेषता આવું કોઈ પ્રકારનું વર્ણન આપવામાં શક્ય જ નથી અરે અહીં છે એ પણ વિશેષતા ત્યાં છે એ પણ વિશેષતા નથી એ પણ વિશેષતા અહીં છે ત્યાં છે ભૂતકાળમાં હતો ભવિષ્યમાં હશે હતો એ પણ વિશેષતા હશે એ પણ વિશેષતા આમ હતો હશે અહીં ત્યાં કોઈ પ્રકારની વિશેષતા વગરનો હોય એવી કઈ વિશેષતા આપણે પકડ્યા હોતા નહીં આપણે આત્માને પકડવાનો પ્રયત્ન કરતા હોય છે કઈક વિશેષતા તો પકડી દઈએ આપણે કોઈ પ્રકારની વિશેષતા નથી માટે મનને પકડી શકતું નથી ઇન્દ્રિયોને પકડી શકતી નથી વેદાંત કહે કે જરાય ચિંતા કરવાની જરૂર નથી પકડવાની જરૂર જ નથી શું કામ પકડવાનો પ્રયત્ન કરો પણ માણસનું મન એવું છે ને હંમેશા આપણે વસ્તુને પકડતા હોઈએ જેને પકડીએ આંખોથી ઇન્દ્રિયોથી મને પકડીએ ત્યારે લાગે હા મેં હવે બરોબર જાણ્યું આત્મામાં ઈદ્રુપતા તાદ્રુપતા એટલે કે આવા પણ તેવા પણ એ કોઈ પ્રકારની વિશેષતા નથી તો પછી કેવો છે આત્મા યત અનિદ્રુક અતાદ્રુક છે તત્ સ્વરૂપમ વિનિશ્ચિતું યત અનિદ્રુક અતાદ્રુક જે આવાપણા વગરનો અને તેવાપણા વગરનો ઈદ્રુક એટલે આવો તાદ્રુક એટલે તેવો જે આવો પણ નથી અને તેવો પણ નથી તત સ્વરૂપમ વિનિશ્ચિનું એ આત્માનું સ્વરૂપ છે બસ ટૂંકમાં આપણે બધા પ્રયત્નોમાં આપણને ફ્રસ્ટ્રેશન કઈ પણ પ્રયત્ન કર્યો અન્ય દેવ તદ્વિદિતાત અથો અભિદિતાત અધી કશું પૂછે તો આવાના આવા જ ઉત્તર આપે અન્ય દેવ તદ્વિદિતાત જે વિદિત છે જે જ્ઞાન જ્ઞાનનું વિશે જાણેલું છે એને કદાચ ઉભા તો જાણે નથી તો અભિદિતાત અધી જે જાણે નથી એને જાણેલું નથી એને કરતા પણ જુદો જાણેલું છે એના કરતા જુદો જાણેલું નથી એના કરતા જુદો જાણી શકાય એના કરતા જુદો જાણી ન શકાય એના કરતા પણ જુદો જે આપણા બધા ખ્યાલો અંદર બધા ગોઠવાઈ ગયા છે ને હંમેશા આપણા મનમાં જે પ્રકારના ખ્યાલો ગોઠવાઈ ગયા હોય એ ખ્યાલોના આધારે જ હંમેશા આપણે વસ્તુઓ જાણવાનો પ્રયત્ન કરીએ એટલે એ શાસ્ત્ર આપણને ખ્યાલોથી પહેલા મુક્ત કરવા માંગે ભગવાનને જાણવો હોય આત્માને જાણવો હોય સત્યને જાણવું હોય તો કયા પ્રકારની મનસ્થિતિ જોઈએ એ માટે આ ચર્ચા થઈ રહી છે કે આપણું મન જયારે આ પ્રકારના બધા ખ્યાલોમાંથી કે પ્રયત્નોથી મુક્ત થઈ જાય છે કે આમ આંખોથી જોવાની ને કંઈક આમ સ્પર્શ કરવાની કે અનુભવ કશાય પ્રકારના પ્રયત્નથી મુક્ત થઈ જાય છે એવી અપેક્ષા છે કારણ કે તો જ અનુભવી શકીએ તો જ સ્પર્શી શકીએ તો જ જાણી તો જ આપણે જોઈ શકીએ તો સાંભળી શકીએ જયારે એમાં કોઈ પ્રકારની વિશેષતા હોય એટલે કહે છે એ અનિદ્રુક અતાદ્રુક ઈદ્રુક પણ નથી તાદ્રુક પણ નથી તત્ સ્વરૂપમ વિનિશ્ચયનું એ આત્માનું સ્વરૂપ છે એવો નિશ્ચય કરો એવો નિશ્ચય થવો જોઈએ નહીં પ્રતિજ્ઞા માત્ર અર્થ સિદ્ધિ તમે તો કહી દીધું કે આવો પણ નહીં તેવો નથી એટલે શું થઈ ગયું અમે કે ઓછા માની લઈએ પ્રતિજ્ઞા માત્ર અર્થ સિદ્ધિ એટલે છે ટૂંકમાં આપણે કોઈ જયારે વિધાન કરીએ કે કશું કહીએ ત્યારે એની પાછળ હંમેશાનું કારણ પણ જણાવવું જોઈએ કેમ એવો તો પ્રશ્ન થાય
उन्हें आओ केम तू ना आविश केम बस आ तो खराब अच्छे पर केम सुखमा मात्र कही दीदू एटला जी संतोष ना थाय आपणे कशा विषय कशो पण अभिप्राय आपे ए अभिप्रायनी पाछळ हमेशा कारण जणावू जोईए તમ તમે તો કહ્યું આત્મા હોય નથી તેવો નથી એટલે શું થઈ ગયું કેમ આવોય નથી તેવો નથી એનું કારણ છે તો પેલા આવો કોને કહેવાય તેવો કોને કહેવાય એ સમજવાની જરૂર છે ઈદૃક તાદૃક ઈદૃક એટલે આવો તાદૃક એટલે તેવો તો આવો ને તેવો એવા શબ્દો કે સર્વનામ આપણે ક્યારે વાપરીએ છીએ સંસ્કૃતમાં પણ ઈદૃક ને તાદૃક એ પ્રકારના શબ્દોનો પ્રયોગ ખેન માટે કરવામાં આવે છે અસમ અભિધાન પર ઈદૃક ને તાદૃક શબ્દનો અર્થ કહે છે ગ્રંથકાર તત અવાચ્યમ ઉપાદન પછી કહે છે કે આત્મા કેમ આ બેમાંથી એક પણ ખોટીનો નથી શ્લોકમાં કહે છે અક્ષાણામ વિષયસ્ત્વીદૃક परोक्षस्तादृगुच्यते विषयीनाक्ष विषयः स्वत्वान्नास्य परोक्षता અક્ષાણામ વિષયઃ તુ ઈદૃક અક્ષ એટલે કે આંખો ઇન્દ્રિય અક્ષાણામ વિષયઃ જે ઇન્દ્રિયોનો વિષય છે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ પાંચ જ્ઞાનેન્દ્રિયો આપણે જગતના શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ બધા પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અક્ષાણામ વિષયઃ તુ કે ઇન્દ્રિયોના જ્ઞાનનો જે વિષય હોય એને શું કહેવાય ઈદૃક ઈદૃક આવો આમ આવો અથવા આ એવું કોને મને કહી શકીએ જે આપણે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય હોય એને મને પ્રત્યક્ષ કહેવામાં આવે સંસ્કૃતમાં પ્રત્યક્ષ ગુજરાતીમાં પણ પ્રત્યક્ષ એટલે અક્ષમ અક્ષમ પ્રતિ દરેક ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોનો વિષય જે હોય એ જ્ઞાન શું કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન અત્યારે આ શબ્દો સંભળાય છે કેવું જ્ઞાન કહેવાય પ્રત્યક્ષ તમે જોઈ શકો છો શું જ્ઞાન કહેવાય પ્રત્યક્ષ આમ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન શું કહેવાય પ્રત્યક્ષ એને માટે અહીંયા આગળ ઈદૃક ઈદૃક એટલે આવો અથવા આ આવું એવો શબ્દ પ્રયોગ કોને મળે થાય જે પ્રત્યક્ષ હોય જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય પરોક્ષ તાદૃગુચ્યતે ઇન્દ્રિય અક્ષરની પર એટલે દૂર હોય ઇન્દ્રિય દૂર હોય એને શું કહેવાય પરોક્ષ તો જે પર હોય એને શું કહેવાય પર એટલે કે દૂર તો ઇન્દ્રિયોથી દૂર હોય બહાર જ ક્યાંથી આવે ભગવાન જોવાનું શું ખબર પડે આપણે તો ગંધ પ્રત્યક્ષ છે એ પણ એનું ઉદ્ભવ સ્થાન કેવું છે પરોક્ષ આમ આ અવાજ આપણે સંભળાય વાહનનો એ કેવો છે પ્રત્યક્ષ તો કયું વાહન છે કયા પ્રકારની મોટર કાર છે કયા પ્રકારની બસ છે એ આપણે કે ટ્રક છે એ આપણે ન જાણી શકીએ એ શું છે પરોક્ષ કારણ કે ઇન્દ્રિયના પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી એટલે આપણા બે પ્રકારના જ્ઞાન છે પ્રત્યક્ષ અને પરોક્ષ બીજું કોઈ જ્ઞાન નથી જે જે વિષયોના જ્ઞાન આ બે કોટીના છે પ્રત્યક્ષ અને પરોક્ષ એ પરોક્ષ અનુમાન આવી જાય ઉપમાન આવી જાય એ બધા પણ શું છે પરોક્ષ અનુમાન કોને કહેવાય કે મેં કહ્યું ને હમણાં આપણા ગંધનો અનુભવ થાય છે
ප්‍රගන්ධ ශමති ආවජන අනුභව තතරේ એવું કશું હોવું જોઈએ ગંધ આવે છે માટે ગંધનો ઉદ્ભવસ્થાન હોવું જોઈએ એટલે અનુમાનનો વિષય છે પણ શું છે આપણે જોઈ શકતા નથી ધુમાડો દેખાય ધુમાડો છે માટે અગ્નિ હોવો જોઈએ પણ અગ્નિ દેખાતો નથી એ ધુમાડો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે અગ્નિ કેવા જ્ઞાનનો વિષય છે પરોક્ષ એટલે આપણે વસ્તુનો ભેદ જાણીએ છીએ પ્રત્યક્ષતા જાણીએ છીએ અને પરોક્ષતા જાણીએ છીએ ઘણા લોકો વિશે આપણે સાંભળ્યું હોય પણ જોયા ના હોય ઘણી વસ્તુ વિશે સાંભળ્યું જોયા ના હોય અમેરિકા વિશે ઘણું સાંભળ્યું પણ જોયું ના હોય એ જ્ઞાન કેવું છે પરોક્ષ જ્ઞાન પછી હું જોઉં ત્યાં પર જ્યારે જોઉં ત્યારે શું બને પ્રત્યક્ષ બને એમ ઘણું બધું કોઈ સિનેમા વિશે સાંભળ્યું હોય ટીવી વિશે અનેક વસ્તુ વિશે સાંભળ્યું હોય આપણે ક્રિકેટ વિશે આપણે સાંભળ કરીએ પણ જોયું ના હોય એ કેવું છે પરોક્ષ જ્ઞાન તેંડુલકર કેમ રમતો હશે ને કેવા ના નેવું રન કેમ કર્યા શું છે બધું કેવું જ્ઞાન છે પરોક્ષ જોયું નથી પ્રત્યક્ષ મને કેવું છે પરોક્ષ જ્ઞાન બસ આપણા બે પ્રકારના જ્ઞાન છે પ્રત્યક્ષ અને પરોક્ષ પેલાને જેવો છે એને ઉપમાન કહેવાય પણ કેવું છે પરોક્ષ તો અનુમાન ઉપમાન આ બધા શબ્દ આ બધા કેવા જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન છે બસ જે પ્રત્યક્ષ હોય એને ઈદ્ર કહેવાય પરોક્ષ હોય એને તાદરૂપ કહેવાય તો આત્મા કઈ કોટીમાં છે વિષય વિષય એટલે કોણ વિષય એટલે દ્રષ્ટા એક વિષય અને વિષયી વિષયના જ્ઞાતાને શું કહેવાય વિષયી આમ તો આપણે ગુજરાતીમાં વિષય શબ્દ છે ને આપણે વિષયમાં આસક્ત હોય ને આપણે વિષય કહીએ એવું પણ કહેવાય આ શ્લોકની અંદર 27મા શ્લોકની બીજી પંક્તિમાં વિષય શબ્દ જે વાપર્યો છે વિષયમાં આસક્ત માટે નહીં વાપર્યો વિષય અર્થાત જે વિષયનો દ્રષ્ટા છે એને શું કહેવાય વિષય આવો કેમ શબ્દ વાપરો કે વિષય છે એના સંદર્ભમાં અને દ્રષ્ટા શું કહેવાય વિષય દૃશ્ય દ્રષ્ટા જ્ઞેય જ્ઞાતા વિષય વિષય તો વિષય છે દ્રષ્ટા છે આત્મા છે એ કઈ કોટીમાં છે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે પ્રત્યક્ષ કોને કહેવાય જે ઇન્દ્રિયોનો વિષય છે વિષય ન અક્ષ વિષય પણ ક્યારે આત્મા ઇન્દ્રિયોનો વિષય ના બની શકે કારણ કે એ તો દ્રષ્ટા છે દ્રષ્ટા ક્યારે પણ દર્શનનો વિષય ન બની શકે હું દૂરબીનથી ક્યારે મારી આંખોને ના જોઈ શકું દૂરબીનથી ક્યારે આંખો દેખાય ખરી મારી ના દેખાય દૂરબીન શું દેખાય આંખો વડે આંખો સિવાયના બધા પદાર્થો દેખાય આંખો કોણ છે દૂરબીન વડે જોનારી છે આંખો ક્યારે દૂરબીન વડે પોતાને ના જોઈ શકે જે દ્રષ્ટા છે ક્યારે પણ પોતાના દર્શનનો વિષય ન બને એટલા જ માટે કે જે દૃશ્ય હોય કે દર્શનનો વિષય એ ભિન્ન હોવો જોઈએ અંદરથી આત્મા એટલે કે દ્રષ્ટા એ ક્યારે પણ પ્રત્યક્ષ એટલે કે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન હોઈ શકે ઇન્દ્રિયો દ્વારા જોનાર આત્મા છે ઇન્દ્રિયો વડે દર્શન કરનાર આત્મા છે માની લે તો પણ અંદરથી આત્મા ક્યારે પણ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય એટલે કે દૃશ્ય ના હોઈ શકે મને આત્મા પ્રત્યક્ષ ના હોય પ્રત્યક્ષ મારી સામે હોય જ ના છે હું મારી સામે કેમ હોય શકું આ સ્વામી હું મારી સાથે જોઉં છું આ રહ્યું છું હું છું મારા જ્ઞાનનો વિષય આ કઈ વસ્તુ મારા જ્ઞાનનો વિષય છે આ દેહ દેહ શું છે અન્નમય કોષ છે આત્મા છે તો કે ના આ પ્રાણ મારા જ્ઞાનનો વિષય છે એ પણ હું છું તો કે ના એ પણ હું નથી ઇન્દ્રિય મારા જ્ઞાનનો વિષય છે તો કે એ પણ હું નથી મનના વિચારો મારા જ્ઞાનનો વિષય છે એ પણ હું નથી એ બધા કઈ કોટીમાં છે એ બધા પ્રત્યક્ષની કોટીમાં છે એ બધાનો દ્રષ્ટા જે આત્મા એ કયો છે એ પ્રત્યક્ષ અર્થાત કોઈ ઇન્દ્રિયના કે મનના જ્ઞાનનો વિષય નથી ના બની શકે ત્યારે પરોક્ષ છે પરોક્ષ કોને કહેવાય જે દૂર હોય ને આત્મા દૂર હોય શકે કે સ્વત્વાત નસ્ય પરોક્ષતા સ્વત્વાત અર્થાત આત્મા હું પોતે જવાને કારણે મારી દૂર ન હોઈ શકે
परोक्ष कौन है क्या है जो विषय मार दी दूर हो आए जो वस्तु मार से दूर हो आए इन्हें परोक्ष के बारे आत्मा दूर हो ही सके वो पोते जमाने कारण है वो मार से दूर ना हो ही सको मरा आत्मा परोक्ष ना हो ही सके वो मारा पोता ना दस्ता ना हो ही सको मरा आत्मा प्रत्यक्ष ना हो ही सके अने वो जमाने कारण है मारा पोता ना से दूर पड़ना हो मरा आत्मा परोक्ष पड़ना हो जो प्रत्यक्ष होता अपने आओ गए हाथ परोक्ष होता अपने तेव गए हाथ आओ अने तेव બસ આ બે પ્રકારના આપણા જ્ઞાનના વિષયો છે આત્મા આવો પણ નથી અને તેવો પણ નથી આવો એટલે ઘડા જેવો નથી જ્ઞાનનો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી અથવા આ ટેબલ નીચે જે મૂક્યું છે શું છે પરોક્ષ છે આત્મા એવો પણ નથી કારણ કે હું પોતે જોવાના કારણે એ માંથી દૂર ન હોઈ શકે તો પછી છે જ નહીં કોણે કહ્યું છે જો પ્રત્યક્ષ અને પરોક્ષ બે માંથી એકે જો આત્મા ન હોય તો ભાઈ આત્મા છે એવું ક્યાં સમજ નક્કી કરો એટલે 28મા શ્લોકમાં એ બતાવે છે અવેદ્યોપ્ય પરોક્ષોતઃ સ્વપ્રકાશો ભવત્યયમ सत्यं ज्ञानमनन्तं चेति अस्तिह ब्रह्मलक्षणम् आत्मा त्रिजी कोटिनो छे अवेद्यः अपि अपरोक्षः आत्मा के वजह अवेद्य अर्थात ये प्रत्यक्ष के परोक्ष एक और जान ही न सका है पर एक वजह अपरोक्ष ત્રીજો શબ્દ આવે આત્મા કેવો છે અપરોક્ષ કેમ અતઃ સ્વપ્રકાશ તેથી આત્મા કહો છે સ્વયં પ્રકાશ છે મેં કહ્યું કે આ પ્રત્યક્ષ અને પરોક્ષ આ બધા પદાર્થો કેવો છે પરપ્રકાશ છે જડ છે જે જડ હોય એ જ મારા પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાનનો વિષય હોઈ શકે આત્મા કેવો છે ચેતન છે સ્વયં પ્રકાશ છે અને માટે કેવો છે અપરોક્ષ જે પરોક્ષ નથી અને જે પ્રત્યક્ષ પણ એને કહેવાય છે અપરોક્ષ ટૂંકમાં સામાન્ય રીતે આ કોઈ પદાર્થને જાણવા માટે ઇન્દ્રિયનો પ્રયોગ કરવો પડે મારી આંખોનો પ્રયોગ કરવો પડે કે આ સ્પર્શેન્દ્રનો પ્રયોગ કરવો પડે તો આવો કોઈ પદાર્થ જાણી શકાય મારા મનનો પ્રયોગ કરવો પડે તો જ આ બધા પદાર્થો જાણી શકાય આત્માને જાણવા માટે ઇન્દ્રિયની કોઈ આવશ્યકતા નથી કારણ કે ઇન્દ્રિયનો પણ પ્રકાશ જ છે આત્માને જાણવા માટે એ મનની પણ આવશ્યકતા નથી મન વડે એનું કંઈક વિષયીકરણ કરે એ પ્રકારની પણ આવશ્યકતા નથી ટૂંકમાં આત્માનું વિષયીકરણ કરવાની જરૂર નથી કારણ કે આત્મા કોણ છે પોતે જ વિષય છે માટે એને વિષય બનાવવાની જરૂર નથી એને શું કહેવાય છે અપરોક્ષ અને એ કેવો છે સ્વયં પ્રકાશ એ તો પ્રકાશી જ રહ્યો છે ટૂંકમાં એ તો હંમેશા જ્ઞાનનો વિષય છે જ આગળ કહ્યું એવું એક ક્ષણ પણ ન બને જ્યારે આપણા આત્માને ન જાણતા હોઈએ આપણે પ્રત્યેક ક્ષણે આત્માને જાણતા જ હોઈએ કે આત્મા તો સ્ફુરી જ રહ્યો છે જે વસ્તુ સ્વયં ન સ્ફૂરતી હોય એને આપણે ન જાણીએ કદાચ પણ જે સ્વયં સ્ફુરી જ રહી હોય એ તો સતત જાણીએ જ છીએ આપણે તો ભાઈ આત્માનું ક્યાં જાણું છું આત્માને જાણું જ છું પણ જોડો જો અનાત્માને ભેગો કરી દઉં છું આ તકલીફ જ છે આત્મા તો સ્વયં પ્રકાશ હોવાને કારણે સ્વયં સ્ફુરિત હોવાને કારણે તરત મારા જ્ઞાનનો વિષય છે જ પણ જોડો જોડે અનાત્માનો પ્રકાશ થવાને કારણે આત્માને અનાત્માને આપણે ભેગા કરી દઈએ છીએ અને તેથી આત્માને જાણીએ છીએ કઈ જાણીએ છીએ અહંકાર જાણીએ છીએ અહંકારની અંદર બે અંશ છે એક અંશ કયો આત્મા બીજો અંશ કયો અનાત્મા એટલા માટે આ વિવેક ની વાત થઈ ને પંચકોષ વિવેક એ અહંકારમાં જ અનાત્મા અંશ છે એનું નામ પંચકોષ એને આપણે બાદ કરી નાખીએ તો જે બાકી અવશેષ રહે કેવો છે આત્માનું શુદ્ધ સ્વરૂપ ટૂંકમાં આપણા આત્માને સતત જાણીએ જ છે પણ આત્મા જેવો છે તેવા શુદ્ધ સ્વરૂપમાં જાણતા નથી કારણ કે અનાત્મા એમાં ભેગો થઈ જાય છે આપણે આત્મા અનાત્માને જોડી દઈએ છીએ
පුරුෂ්ුවම් දැර කවුදර ආත්මානාත්මන ජොඩිද දර අ පුරුෂ ශබ්ද දෙසේ ඒ කොන ධර්මද ශරීනෝ ධර්මද તો ශරීන ආත්මාරණ බිගා කරේ දා એમ කියන අපර කේ હું පුරුෂ છું આમ હું පුරුෂ છું એમ કહેવા માંડે પણ હુંનું જ્ઞાન તો હોવું જોઈએ હું કેવો છે સ્વયં પ્રકાશ છે આ પુરુષ કેવો છે પરપ્રકાશ કે છે પુરુષ એટલે શરીર એ શરીર સ્વયં પ્રકાશ કેવું છે પરપ્રકાશ કે છે આ બેને ભેગા કરી દીધા એટલા બધા વિવેકની આવશ્યકતા છે કે જે સ્વયં પ્રકાશ છે અને પરપ્રકાશ છે જે ચેતન છે અને જળ છે એ બેનો વિવેક કરવાની આવશ્યકતા છે જળને જળ રૂપે જાણીએ અનાત્મ રૂપે જાણીએ તો જ આપણા આત્માને યથાર્થ રૂપમાં જાણી શકે અત્યારે આત્માને જાણીએ તો છે કોઈ આત્માથી અજ્ઞાની તો નથી પણ આત્માને યથાર્થ રૂપમાં જાણતા નથી જેવો છે તેવો જાણતા નથી કારણ કે એની અંદર અનાત્માનો પણ સાથે સાથે અનાત્મા ભરી જાય છે આત્મા અનાત્માનો વિવેક નથી એટલે અવેદ્યોપ્ય પરોક્ષ આત્મા કહે છે અવેદ્ય અર્થાત એ કોઈ ઇન્દ્રિયોના કે મનના જ્ઞાનનો વિષય નથી એટલે મને કેવો છે અપરોક્ષ પ્રત્યક્ષ પણ નથી પરોક્ષ પણ નથી એને મને શબ્દ વાપર્યો અપરોક્ષ અપરોક્ષ એને કહેવાય જેને માટે કોઈ જ્ઞાનના સાધનની જરૂર ના પડે આમ આ જગતના પદાર્થો જાણવા માટે ઇન્દ્રિય રૂપી સાધનની જરૂર પડે કે મન રૂપી સાધનની જરૂર પડે પરંતુ જેને પ્રકાશવા માટે જેના જ્ઞાન માટે કોઈ સાધનની આવશ્યકતા ના હોય એને કહેવાય છે અપરોક્ષ અતઃ સ્વપ્રકાશો ભવત્યમ તે કારણથી એ આત્મા સ્વપ્રકાશ છે સ્વયં સ્ફુરિત છે સ્વયં પ્રકાશ છે એ નક્કી કર્યું આત્મા પ્રત્યક્ષ પણ નથી પરોક્ષ પણ નથી અપરોક્ષ છે અને તેથી કેવો છે સ્વપ્રકાશ છે એને પ્રકાશિત કરવાના કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી ચાલો આત્મા સ્વપ્રકાશ છે સિદ્ધ થઈ ગયું પણ એ બ્રહ્મ જેવું કેમ સિદ્ધ કરો તમે આત્મા સ્વપ્રકાશત્વે ને સિદ્ધત્વે બી આત્મા સ્વપ્રકાશ એવું સિદ્ધ કર્યું બ્રહ્મ લક્ષણ ભાવાત પણ આત્મા બ્રહ્મ છે આ આત્મામાં બ્રહ્મનું લક્ષણ લક્ષણ એટલે બ્રહ્મના જ લક્ષણ છે બ્રહ્મ જેવું છે તો એ આત્મા બ્રહ્મ જેવું તમે શ્વાસ આપણને કહો છો તો હવે ગ્રંથકારે સમજાવે કે આત્મા જે ચેતન છે સ્વપ્રકાશ છે સર્વનો સાક્ષી છે સર્વનો અવભાસક છે એ કેવો છે વળી બ્રહ્મ પણ છે કેવી રીતે વળી તૈત્રીય ઉપનિષદનો આશ્રય લે છે તૈત્રીય ઉપનિષદમાં કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બ્રહ્મનું લક્ષણ આપ્યું જો કોઈ પણ પદાર્થ ઓળખવા માટેનું લક્ષણ જોઈએ અહીં ઘણા બધા ફૂલ પડ્યા હોય એમાંથી ગુલાબનું ફૂલ કયું એ નક્કી કરવું હોય તો એનું લક્ષણ જોઈએ અમુક પ્રકારનો રંગ હોય અમુક પ્રકારની પાંખડી હોય અમુક પ્રકારની કોમળતા હોય અમુક પ્રકારની સુગંધ હોય આપણે એને ગુલાબ કહીએ અને તો પછી આ બધાનું કે આની પાંખડી એવી છે એની આવી સુગંધ છે તો કે ના નથી આની છે તો કે નથી આની છે તો કે હા અને નક્કી કરો કે ગુલાબ આમ કોઈ પણ પદાર્થને ઓળખવા માટે શું જોઈએ લક્ષણ એવું લક્ષણ ના આપે તો બહુ ગૂંચવામાં આવે છે આપણે ઘેરથી ક્યાં ખરા કે લઈ આવો ફરમ જ્યાં મોસમ બી લઈ આવો એમ કે કેવી મોસમ લક્ષણ ના આપ્યું હોય તો ગમે તે લઈ આવી લીલી લાલ લીલી લીલી લઈ આવી આપણે કેમ કહ્યું હોય કે પીળી મોસમ બી લઈ આવવાની આમ લક્ષણ આપ્યો તો વ્યવસ્થિત આપણે કરી શકીએ ઘરમાં આપણે ખરીદવાનું કે ખરા પણ વ્યવસ્થિત ના શાક લઈ આવ શું લેવા તો ભીણા લઈ આવ લઈ આવા કેમ લઈ આવ તો કહ્યું તો આજે ક્યાં કહ્યું પાસે ઘેરા પછી ક્યાં ક્યાં ભીણા તો આવા હોતા જ ભીણા તો ફલાણા પ્રકારના જ આમ કુમળા હોવા જોઈએ કુમળા એની કેવી ખબર પડે એની પાછી પણ આપણે બતાવે કેમ કુમળા તો કે એનું પેલું એમ એનો છેડો છે આમ કેવો તુરી એવો જોઈએ રીંગણ કુમળો કોને કહેવાય એવું વ્યવસ્થિત જો લક્ષણ આપ્યું હોય કે રીંગણ તો કે લાંબા લઈ આવવાના પાતળા લઈ આવવાના કાળા હોવા જોઈએ ચમકતા હોવા જોઈએ કુમળા હોવા જોઈએ એ પછી નખ મારો એટલે એની કુમળતા નક્કી થાય આવું બધું બતાવ્યું હોય પેલો પેલો દુકાનદાર હું કરવા જ ના દઉં કે તમને દુકાનદારે તો આમ કે ભીણા તોડવા ને પણ આપણે તો ઘરે જઈને કાંટા ખાવા પડે એટલે ગમે તેમ કહે તમારે બે ચાર તો ભીણા જોવા જ પડે એટલે લક્ષણ વગેરે આપણે પદાર્થને ઓળખી ના શકીએ પદાર્થ ને ક્યારે ઓળખી શકે એનું લક્ષણ આટલા બધા લોકો બેઠા હોય એમાં ફલાણો દેવદત્ત કોણ છે કેવું ઓળખી શકે
એનું વર્ણન હોય કે મને આટલી ઊંચાઈ છે આવો આનો પોશાક છે તો આપણે ઓળખી શકીએ એટલે કોઈ પદાર્થને ઓળખવા માટે લક્ષણ જોઈએ આમ બ્રહ્મને ઓળખવા માટે પણ લક્ષણ જોઈએ આત્માને તો આપણે ઓળખ્યો આત્મા કહેવાય છે પ્રકાશ છે ચેતન છે બોધ સ્વરૂપ છે બ્રહ્મ કેવું છે તો તૈતરીય ઉપનિષદ બ્રહ્મનું લક્ષણ આપે છે કે બ્રહ્મનું ઓળખવું કેમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બ્રહ્મ કેવું છે સત્ય છે વહી કેવું છે જ્ઞાન સ્વરૂપ છે વહી કેવું છે અનંત અર્થાત અંતરહિત અપરિચ્છિન્ન અમર્યાદિત અનંત જો આત્મામાં પણ સત્યતા હોય જ્ઞાન સ્વરૂપતા હોય અનંતતા હોય તો આપણે કહીએ છીએ કે આત્મા પણ કેવો છે બ્રહ્મ છે તો આત્મા બ્રહ્મ છે કે નહીં એ નક્કી કરવા માટે કે બ્રહ્મ આત્મા છે કે નહીં નક્કી કરવા માટે આપણે જોવું જોઈએ કે આ સત્યમ જ્ઞાનમ અનંતમ આ બ્રહ્મના લક્ષણો છે એ આત્માને લાગુ પડે છે કે નહીં બસ જોઈ લેવાનું તો હવે પછીના શ્લોકોમાં ગ્રંથકાર બતાવે છે કે બ્રહ્મના લક્ષણો જે છે એ આત્મામાં લાગુ પડે છે માટે જેમ કે અવતાર ભગવાન કહે કે અવતાર કોને કહેવાય તો આપણે લક્ષણ આપે કે જાણે કે જેને દેહ ધારણ કર્યો હોય છતાં પણ દેહની કોઈ મર્યાદાથી મર્યાદિત ન હોય જે સર્વજ્ઞ સર્વશક્તિમાન બધા જેના સ્થળ ઐશ્વર્ય જેનામાં રહેલો એને જ અવતાર કહેવાય તો કોઈ કે કેવું અવતાર સુધારો કરતા હોય તો આપણે પૂછીએ કે ભાઈ સર્વજ્ઞતા છે એનામાં કે નહીં એનામાં ફલાણું કોઈને પણ વ્યાખ્યા આમ દરેક દરેક ની વ્યાખ્યા હોય આપણે જોઈએ કે વ્યાખ્યાને અનુરૂપ છે કે નહીં અંતે બ્રહ્મની શું વ્યાખ્યા છે સત્યમ જ્ઞાનમ અનંતમ તો જે જગ્યાએ આ સત્યતા જ્ઞાનતા અને અનંતતા હોય એને બ્રહ્મ કહેવાય તો ગ્રંથકાર બતાવે છે કે આત્મા બ્રહ્મ છે કારણ કે બ્રહ્મના લક્ષણો આત્મામાં છે આત્મન સત્યત્વ ઉપવાદનાય તાવત સત્ય સત્વત્વસ્ય સત્યત્વસ્ય લક્ષણમાં આત્મા સત્ય છે હવે સત્ય કોને કહેવાય બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ છે આત્મા પણ સત્ય જ્ઞાન અનંત છે એવું બતાવવા માંગે છે આત્મા સત્ય છે બતાવવા માટે પહેલા સત્ય કોને કહેવાય એ પહેલા સમજાવવું પડે એટલે 29મા શ્લોકમાં સમજાવે છે સત્ય કોને કહેવાય સત્યત્વમ બાધરાહિત્યમ જગત બાધૈક સાક્ષિણઃ બાધઃ કિં સાક્ષિકો બ્રૂહિ ન ત્વસાક્ષિક ઇષ્યતે સત્યત્વમ બાધરાહિત્યમ આ સત્યની વ્યાખ્યા કરી સત્ય કોને કહેવાય બાધરહિત જેનો બાધ ન થઈ શકે બસ સત્યમ અબાધ્યમ બાધ્યમ મિથ્યા તદ વિવેક તો સત્ય એને કહેવાય જેનો બાધ ના થાય બસ એનું નામ સત્ય બાધ એટલે આપણે આંખો મીચી જ ના શકીએ ક્યારે એનાથી વિમુખ ના થઈ શકે નામ અબાધ્ય તો આત્મા કેવો છે આત્મા પણ અબાધ્ય છે આત્માનો બાધ ન થઈ શકે કેવી રીતે જગત બાધ કે સાક્ષી આ વાત પહેલા કહીએ છે સ્વામી દયાનંદ હંમેશા વાત કહેતા હતા અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં કે બર્કલી કોઈ યુનિવર્સિટીમાં સ્વામીના પ્રવચન હશે તો એ પ્રવચનનો વિષય કયો સેલ્ફ નોલેજ આત્મજ્ઞાન લોકોને કહે આત્મજ્ઞાન આત્માનું વળી જ્ઞાન શું આત્મા તો જાણતા છો ને હું કોણ ના જાણતો બધા ઘણા લોકો આવે પછી પહેલા પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે સત્ય છે અને સત્યને હું વ્યાખ્યા કરીશ એમ બધું બહુ ચોડું કરીને પહેલું પ્રવચન આમ પૂરું વ્યાખ્યા ના કરી પણ આવી કે પૂરું કરી એટલે પછી એક માણસ આવે એમ છે એક ફિઝિક્સ નો પ્રોફેસર અમેરિકન એની પાસે આવ્યો કે સ્વામીજી તમે કહ્યું હું સત્યની વ્યાખ્યા કરીશ તો કે હા પણ સત્યની વ્યાખ્યા થઈ જ ન શકે જેની વ્યાખ્યા થાય એ વસ્તુ કેવી હોય હંમેશા મર્યાદિત હોય એક નિયમ છે જેની વ્યાખ્યા કરી શકીએ જેનું વર્ણન કરી શકીએ એ વર્ણન વસ્તુ કેવી હોય મર્યાદિત હોય કે આ રૂમાલનું વર્ણન કરી દે એ સિવાયની વસ્તુ તો રૂમાલમાં નથી અને તેથી જેની વ્યાખ્યા થાય કેવું છે મર્યાદિત
God defined is God defiled. लगे ईश्वर ने व्याख्या करो सत्य ने व्याख्या करो ये व्याख्या जो वस्तु ने मर्यादित बनाई है तो वो सत्य ने व्याख्या करी समझ के हाँ पर ये तो व्याख्या थी ना तो वो करी मैं काले आओ जो तो काले सामरो मस्त तो क्या काले ने आज मने कही ना तो काले वो शु काले जाओ तो क्या ना मर्द रह वाई नहीं होगा मर्द मर्द जाओ सत्य ने सत्य को ना व्याख्या जो सही जगह क्यों तो व्याख्या कर दो तो स्वामी व्याख्या करी सत्यम बाधराहित्यम सत्य ने कहवा है जो नो बाध न दे सके अंग्रेजी में कहवा है सत्यम इज दैट विच कैनॉट बी निगेटेड जो निगेट न कर सका है नकार न सका है बाध न बाध करो ना नकार वो जिन हटते रह न सका है नकार न सका है खसेड़ न सका है इनम सत्य लोग खजो बात तो साझी से कहते व्याख्या तो वो करी खरी सारो विचार करे बहु विचार करो आ व्याख्या में कहीं एक कहीं खामी शोधवा मांगता हूं कि कहीं आ व्याख्या में आपड़े कहीं दोष शोधी सके कि नहीं बी दिवस प्रवचन ने एक कलाक पहला आ गया क्योंकि स्वामी ये बात तो साची है सत्य एटले जेनो जेने जेनो बाध ना थी सके जेने दूर ना कराए खसेड़ी ना सकाए कशु ना थाए बात तो खाली पाऊ कशु होए खरो आ वाक्या सत्य मगर परिणाम की वस्तु कोई छे કે જગતના બધા પદાર્થોને બાધ થઈ શકે માણે સત્ય નામની કોઈ વસ્તુ છે ખરી તો કે છે આજે પ્રવચનમાં આપણે ચર્ચા કરી તો કે ના ના અત્યારે મને કહી દો સ્વામી જેમ કે અત્યારે કહો તો પ્રવચનમાં નહીં આવે ને એવું થાય ને પાસે એટલે કહો ઓડિયન્સ એક ઓછો થાય એટલે ના તો ત્યારે આવજો તો કે ના ના સ્વામી હું બધા પ્રવચનમાં આવીશ આજે જ નહીં પણ રોજ આવીશ તમે અત્યારે કહી દો સ્વામીજી હા એક વસ્તુ છે જેનો બાધ ન થાય કોણ છે તો કે હું એનો બાધ થઈ શકે એનો બાધ થવો એટલે એને નકારવું નિગેટ કરવું ખસેડવું થઈ શકે એને વિમુખ થવું કોઈ દિવસ ના થાય ટૂંકમાં બાધ કરનારા જ હું છું મારા સિવાયની બધી વસ્તુનો બાધ કરું બધી વસ્તુનું ખસેડી લઉં બધી વસ્તુથી આંખો બંધ કરી દઉં પણ એક જ વસ્તુ છે જેને આંખો બંધ ન કરી શકું જેને ખસેડી ન શકું જેને નકારી ન શકું કોણ છે હું તો વાત સાચી છે એ જ કહે છે જગત બાધ એક સાક્ષીણ આ સમજ છે કે તો બાધ થઈ શકે બાધ થવું અર્થાત મારા જ્ઞાનના મારા જ્ઞાનના ક્ષેત્રો હટાવી નાખો અત્યારે ઘડાનો બાધ કેમ કરો આમ જોઈ લો એટલે ઘડો નથી મારે માટે એટલે જે દ્રષ્ટિ દૂર છે મનથી દૂર થઈ જાય આમ બધા પદાર્થો ટૂંકમાં આ મારી ઇન્દ્રિયોનું સંકેરી લઉં તો જગતના બધા પદાર્થો બાદ થઈ જાય એ આપણે કરીએ છીએ ક્યારે આપણે જયારે સ્વપ્નમાં હોઈએ ત્યારે ઇન્દ્રિયોને સંકેરી લીધી હોય છે ત્યારે બહારનું કોઈ વિષયનું જ્ઞાન નથી બધા જગતનો બાદ થઈ ગયો તોય પણ અંદરના જગતનું આપણે જ્ઞાન હોય તો સુષુપ્તિમાં એને એને સંકેરી લઉં ધારો કે મનને પણ સંકેરી લઉં તો સ્થૂળ અને સૂક્ષ્મ બધા જગતનો ભાગ થઈ ગયો સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં સમગ્ર જગતનો ભાગ થઈ જાય જાગ્રત અવસ્થામાં એ કરી શકીએ જાગ્રત અવસ્થામાં પણ આપણે આપણી ઇન્દ્રિયોને સંકેરી લઈએ ધારો કે અને આપણા મનના બધા સ્પંદનો શાંત કરી શકીએ તો જગતના બધા પદાર્થોથી આપણે કેવા બની જઈએ આપણે બધા પદાર્થોથી મુક્ત બની જઈએ ટૂંકમાં કોઈ પદાર્થનું જ્ઞાન મને ના થાય કે આપણે એવું મનને કહી શકીએ ને સમાધિ કહેવામાં આવે સમાધિ અવસ્થા કોને કહેવાય જ્યાં કોઈ વસ્તુની અવેરનેસ કે કોઈ પણ વસ્તુની સભાનતા નથી પદાર્થની સભાનતા ક્યારે હોય ઇન્દ્રિયો જ્યારે કામ કરતી હોય ત્યારે ઇન્દ્રિયો જ્યારે પ્રવૃત્ત હોય ત્યારે ધારો કે ઇન્દ્રિય બધી પ્રવૃત્તિ સંકેત લઈએ અને મન પ્રવૃત્તિ અંદર લાગણીની સમાનતા મનની બધી પ્રવૃત્તિ સંકેલી લઈ ધારો કે કરી શકીએ તો એને શું કહેવાય સમાધિ એ અવસ્થાની અંદર કોઈ પદાર્થનું જ્ઞાન નથી ક્યાંયની સભાનતા નથી ટૂંકમાં મેં સભાનપણે સમગ્ર જગતનો બાધ કર્યો હતો એને શું કહેવાય બાધ જગત બાધ એક સાક્ષી
આમ સ્થૂળ અને સૂક્ષ્મ બધા જગતનો બાધ થઈ શકે એવો સુષુપ્તિમાં, એ તો બધાના અનુભવનો વિષય છે. અરે આપણે પણ ક્યારેક ક્યારેક આમ ખોવાઈ જતા હોય ત્યારે બધાનો બાધ થઈ જાય છે કે નહીં? ભલે ને એ બેઠા હોઈએ, ભલે ને સામે વાત કરતો હોય માણસ, આપણે ક્યાંક ખોવાઈ જાય ક્ષણભર માટે, બાધ થઈ જાય. અરે આપણે જયારે એકદમ કોઈ કામ ખૂબ આનંદની પરાકાષ્ઠામાં આવી ગયા હોય, આમ એવું કઈક બન્યું કે આમ આનંદ જ આનંદ થઈ ગયો હોય, એક પળ માટે મારું મન અત્યંત આનંદમાં આવી ગયું હોય, ત્યારે જગતના કોઈ વિષયનું ત્યારે કશાનું મને ત્યારે ભાન નથી હતું, બધું ભાન ભૂલી જવું છે એક ક્ષણ માટે. એટલે ટૂંકમાં જગતનો બાધ થતો હોય, સુષુપ્તિમાં થતો હોય, આનંદની કોઈ પળમાં થતો હોય, કે પછી ધ્યાન દરમિયાન થતો હોય, ધ્યાનની કોઈ પળમાં થતો હોય, જગત બાધ એક સાક્ષી હે. પણ આ બધા જગતનો બાધ કરનાર જે સાક્ષી, એનો બાધ થઈ શકે? ના થઈ શકે. કોણ કરે એનો બાધ? બધાનો બાધ કરનાર એનો બાધ કોણ કરે? એનો બાધ કરનાર કોઈ છે નહીં. અર્થાત આત્મા એવો છે, કેવો છે? બાધ રહીત, અર્થાત અબાધ્ય છે. કોણે કહ્યું આત્માનો બાધ કેમ ના થાય? આત્મા નથી એવું જ્ઞાન કેમ ના થાય? તો ચલો આત્મા નથી એવું ક્યારે કહી શકે? જો કોઈ વસ્તુ છે એવું ક્યારે કહી શકે? જયારે મારા જ્ઞાનનો વિષય ઘડો છે. આ ઘડો નથી એમ ક્યારે કહેવાય? જયારે ઘડાનો અભાવનું મને જ્ઞાન હોય. ટૂંકમાં વસ્તુ છે એવું કહેવા માટે પણ સાક્ષી જોઈએ, અને નથી એવું કહેવા માટે પણ સાક્ષી જોઈએ. તેમ આ જગતના પદાર્થો છે એ કોણ કહે છે? આત્મા સાક્ષી. જગતના પદાર્થો નથી એ પણ કોણ કહે છે? સાક્ષી જ કહે. પણ આત્મા નથી એવું ક્યારે કહી શકાય? આત્માના અભાવનો કોઈ સાક્ષી હોય ત્યારે. જો તમે એમ કહેવા માંગતો કે આત્મા પણ નથી, હું તો આત્માને બાદ કરી નાખું, ચાલો આત્માને બાદ કરી નાખતા હોય તો એ આત્મા નથી એવું જ્ઞાન કોઈક ના હોય તો જ કહેવાય ને કે આત્મા નથી. ટૂંકમાં કશી વસ્તુ છે કે નહીં એવું કહેવા માટે શું જોઈએ? સાક્ષી જોઈએ. આત્મા કેવો છે? અબાધ્ય છે. ધારો કે તમે એમ કહેતા હો કે આત્માનો બાધ થઈ શકે, તો અમને કહો કે આત્માનો બાધ કે આત્માના અભાવનો સાક્ષી કોણ છે? બીજો કોઈ આત્મા હોય તો ભલે અમે એને આત્મા કહીએ છીએ. પેલું કે ના ના, મેં તો આત્માના અભાવને જાણ્યો. ચાલો આત્માના અભાવને જાણે છે એ જ આત્મા. અરે એના અભાવને જાણ્યો એ જ આત્મા. એક છેવટ એવો એવી પણ આવે જ્યારે આગળ તમે અભાવ ન કરી શકો. આ બધા અભાવને જે સાક્ષી છે એનો અભાવ કેવો થઈ શકે? કેમ સાક્ષી કહો બ્રુહી? આત્માના બાધનો કોણ સાક્ષી છે? કોઈ સાક્ષી નથી. એમ તો કે બૌદ્ધ લોકો અમે શૂન્ય, શૂન્ય નામની કોઈ વસ્તુ હોય, શૂન્યનું જ્ઞાન થયું તો કે મને થયું છે. કોને થયું છે? તો કે મને. ચાલો જેને જ્ઞાન થયું છે તો ખરું ને, એ તો શૂન્ય નથી જ ને. ન તો સાક્ષી કઈ શકે? કોઈ વસ્તુનો સાક્ષી ન હોય તો વસ્તુ છે એમ કહી શકાય નહીં. એમ આત્માના અભાવનો પણ સાક્ષી હોય તો આત્મા નથી એમ કહેવાય, એનો સાક્ષી હોય ન શકે. કે આત્માનો અભાવનો સાક્ષી કોણ હોય? કોઈ ન હોય શકે. અંતેથી આત્માનો અભાવ હોય જ ન શકે. એટલા જ માટે આત્મા કેવો છે? બાધ રહિત છે. પણ આત્મા કેવો છે? સત્ય. આમ સત્યમ જ્ઞાનમ આનંદ, એક પછી એક જે બ્રહ્મના લક્ષણ છે એ આત્મામાં ઘટાડે છે. આપણે આગળ ચર્ચા કરશું. આવતું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેદિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.
शांति शांति हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम कीदृक् तर्हि इति चेत् पृच्छेत् ईदृक्ता नास्ति तत्र हि यदनीदृगता दृक् च तत्स्वरूपं विनिश्चिनो अक्षाणां विषयस्त्विदृक् परोक्षस्तादृगुच्यते विषयेनाक्षविषयः स्वत्वान्नास्य परोक्षता अवेद्योऽप्यपरोक्षोऽतः स्वप्रकाशो भवत्ययम् सत्यं ज्ञानमनन्तं चेति अस्तीह ब्रह्मलक्षणम् सत्यत्वं बाधराहित्यम् जगद्बाधैकसाक्षिणः बाधः किं साक्षिको ब्रूहि न त्वसाक्षिक इष्यते कीदृक् तर्हि इति चेत् पृच्छेत् कीदृक् ब्रह्म तो ब्रह्म केवं छे कि आत्मा केवं छे यदि पृच्छेत् चेत् आहो प्रश्न हो कि आत्मा केवं छे ईदृक्ता नास्ति तत्र हि केवल कि आत्मा ईदृक्ता के तद्रुक्ता ईदृक् के तादृक् आहो कि तेवो एवं कहीं ना कही सका है ईदृक्ता नास्ति तत्र हि आत्मा के ब्रह्म ईदृक् ईदृक् के लिए आहो तादृक् के लिए तेवो आहो के तेवो आ के ते आ एटले प्रत्यक्ष ते एटले परोक्ष आहो एटले प्रत्यक्ष पण तेवो एटले परोक्ष पण अक्षाणां विषयस्तु ईदृक् जे इंद्रियों विषय जन ईदृक् क्या मावे जे आहो एम क्या मावे जे परोक्ष तादृगिच्छते जे परोक्ष जे अर्थात इंद्रिय से दूर से इंद्रियों नी सीमा नी बाहर से ने तादृक् तेवो एम क्या मावे गुजराती वपण सर्वनाम आ हमेशा जे प्रत्यक्ष होय ने बड़े बपरा है सर्वनाम ते जे परोक्ष होय ने बड़े बपरा है आवो तेवो आत्मा आवो पण नथी तेवो पण नथी प्रत्यक्ष पण नथी परोक्ष पण नथी केम प्रत्यक्ष नथी प्रत्यक्ष कोने कहेवाय जे इंद्रियों नी समक्ष होय जे आपणी समक्ष होय प्रत्यक्ष अक्षम अक्षम प्रति દરેક ઇન્દ્રિયનો જે વિષય હોય ને અપ્રત્યક્ષ કહેવાય પ્રત્યક્ષ કયો વિષય હોય શકે જે મારી સમક્ષ છે વિષય નાક્ષ વિષય પણ જે દ્રષ્ટા છે જે સર્વનો દ્રષ્ટા છે એ તો ક્યારે સમક્ષ ના હોય શકે આત્મા સર્વનો દ્રષ્ટા હોવાના કારણે પ્રત્યક્ષ નથી ઇન્દ્રિયો વિષય નથી તો પરોક્ષ છે દૂર છે મારે તો ના સ્વત્વાન નાસ્તે પરોક્ષતા આત્મા મારું પોતાનું સ્વરૂપ હોવાને કારણે પરોક્ષ પણ ના હોય શકે આમ દ્રષ્ટા હોવાને કારણે દૃશ્ય કે પ્રત્યક્ષ ના હોય શકે અને મારું પોતાનું સ્વરૂપ હોવાને કારણે દૂર પણ ના હોય શકે પણ આત્મા પ્રત્યક્ષ પણ નથી પરોક્ષ પણ નથી ઈદૃક પણ નથી તાદૃક પણ નથી આઈ ઈદૃક તાદૃક એ બેને વાત કરવાથી જે બચે એ આત્મા છે ટૂંકમાં જે જ વસ્તુની વ્યાખ્યા કરી શકાય ઈદૃક અને તાદૃક એ કોટીમાં આવી જાય જે કોઈને અમે વ્યાખ્યા કરી શકીએ જે કોઈ વર્ણન કરી શકીએ જાતિ ક્રિયા ગુણ ભેદ કંઈ પણ જે આવું સંબંધ આવું કશું પણ હોય જે વર્ણન યોગ્ય છે એ બધું ઈદૃક કે તાદૃક આ કે તે એમાં આવી જાય
આત્મા કોઈ પણ વર્ણની મર્યાદામાં સમાઈ ન શકે એવું હોવાના કારણે કોઈ શબ્દનો વિષય ના મળી શકે એટલે એક અનિદ્રુક તાદ્રુક અતાદ્રુક અનિદ્રુક અતાદ્રુક ઇદ્રુક પણ નથી તાદ્રુક પણ નથી આવો પણ નથી તેવો પણ નથી જાણવો જ કેવી રીતે તો વર્ણન ના કરી શકતા તો જાણી કેવી શકાય તો વર્ણન કરવાની જરૂર નથી અવેદ્યો વિપરોક્ષોતઃ સ્વપ્રકાશો ભવત્ય અવેદ્ય અર્થાત જે વેદ્ય નથી જ્ઞાન ને યોગ્ય નથી ઇન્દ્રિય જ્ઞાન ને યોગ્ય નથી એનું નામ અવેદ્ય કહેવાય એવું હોવા છતાં પણ અવેદ્ય અર્થાત જેનું વિષયકરણ ના થઈ શકે જે ઇન્દ્રિયના કે મનના જ્ઞાનનો વિષય ના બને એવું હોવા છતાં પણ અપરોક્ષ હે વાસ્તવિક છે અપરોક્ષ પ્રત્યક્ષ પણ નહીં પરોક્ષ નહીં મારું પોતાનું જે સ્વરૂપ અતઃ સ્વપ્રકાશો ભવત્યેમ આત્મા સ્વયં સ્ફુરિત છે સ્વયં પ્રકાશ છે અને તેથી એને ઓળખવાનું છે એને ઘટપટની જેમ જાણવાનું નથી જે અજ્ઞાત છે એનું જાણવાનું એ વાત જુદી છે પણ આત્મા અજ્ઞાત નથી સદા સ્ફુરી રહ્યો છે અહમ અહમ એથી સદા સ્ફુરી રહ્યો છે અને માટે એને ઓળખવાનું છે એ આત્મા વિશે અનેક બધા ભ્રમ સેવાઈ રહ્યા છે એ ભ્રમની નિવૃત્તિ કરવાની છે નહીં કે અજ્ઞાત આત્માને જાણવાનો હોય સ્વપ્રકાશો ભવત એમ તેથી આત્મા કેવો છે સ્વપ્રકાશ સ્વયં સ્ફુરિત છે આટલું કહ્યા પછી હવે કહે છે કે આત્મા જ બ્રહ્મ છે સત્યમ જ્ઞાનમ અનંતમ ચેરી અસ્તિહ બ્રહ્મ લક્ષણમ એક બાજુ કહ્યું કે આત્માની કોઈ વ્યાખ્યા થઈ જ ના શકે ઈદૃક કે તાદૃક આવો કે તેવો કોઈ વ્યાખ્યા ના થઈ શકે અને હવે કહે છે કે આત્માની વ્યાખ્યા છે સત્યમ જ્ઞાનમ અનંતમ કેવું છે યથો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ કે જ્યાં વાણી મન સહિત જેનેથી પાછી ફરે છે અર્થાત જે વાણીને મનની મર્યાદાથી બહાર છે છતાં પણ એ આત્માનું કે બ્રહ્મનું લક્ષણ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મનું લક્ષણ એ પ્રમાણે આ જે પ્રકરણ છે ત્રીજું પ્રકરણ એ તૈતરીય ઉપનિષદની બ્રહ્માનંદ વલ્લી જે છે એનો એ બ્રહ્માનંદ નો વિષય છે એનું પ્રકાશિત કરે છે ત્યાં કહ્યું છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન બ્રહ્મ કેવું છે સત્યમ જ્ઞાનમ અનંતમ એ તો જાણે સિદ્ધ થઈ ગયો છે શ્રુતિ કહ્યું છે હવે ગ્રંથકાર કહે છે કે આત્મા પણ સત્ય જ્ઞાન અનંત છે આત્મા પણ સત્યપણું છે જ્ઞાનપણું છે અનંતપણું છે અને માટે આત્મા બ્રહ્મ છે બ્રહ્મ તો છે સત્યમ જ્ઞાન અનંતમ પણ આત્મા પણ સત્ય જ્ઞાન અને અનંત છે તરત પ્રશ્ન છે સ્વામીજી હમણાં જ આપે કહ્યું કે આત્મા અથવા બ્રહ્મનું તો કોઈ વર્ણન થઈ જ ના શકે અને છતાં તમે એમ કહો છો કે આ સત્યમ જ્ઞાન અનંતમ છે એવું કેવું હમણાં જ કહ્યું ઈદ્રુક તાદ્રુક કોઈ પ્રકારનું લક્ષણ ના હોઈ શકે અને હવે કહો છો સત્યમ જ્ઞાન અનંતમ લક્ષણ છે તો વસ્તુ એવી છે કે આ એક શબ્દ સત્ય જ્ઞાન અનંત આ દરેકે દરેક શબ્દ પર આપણે જયારે વિચાર કરીશું ત્યારે જણાશે કે એ કોઈ પદાર્થનું વર્ણન છે જ નહીં ખરેખર તો સત્યમાં બધાનો બાધ જ થઈ જતો છે આમ ઈદ્રુક ને તાદ્રુક જે કઈ જાણવા યોગ્ય છે બધાનો બાધ થાય ત્યારે સત્ય વાંચે આમ સત્ય જ્ઞાન અનંત આ બધા ત્રણેય શબ્દો એવા છે કે ઈદ્રુક ને તાદ્રુક આ બધાનો બાધ જ કરી નાખતા હોય એટલે સત્ય ખરેખર કોઈ વસ્તુનું કોઈ પદાર્થનું વર્ણન કરતું નથી પણ ખરેખર સત્ય બ્રહ્મ જે નથી એનો બાધ કરે છે જ્ઞાન પણ બ્રહ્મ જે નથી એનો બાધ કરે છે ટૂંકમાં આ શબ્દો પણ જે બ્રહ્મ નથી નો બાધ કરે છે એ શું છે કહેતા નથી એ કહે છે શું છે કહેવાની જરૂર જ નથી કારણ કે એ તું જ છે એ તું જ હોવાને કારણે તું શું છે કહેવાની જરૂર નથી તો તું શું નથી એ કહેવાની જરૂર કેમ કારણ કે તું જે નથી તેને હું માની લે છે એટલા માટે આપણા જીવનનો પ્રશ્ન કયો છે અવિવેક અવિવેક અર્થાત જે આત્મા નથી એને આત્મા માની લેવો તું જે આત્મા નથી ને આત્મા માનવામાં આવે છે એને કારણે હવે જે આત્મા નથી અનાત્મા છે અને અનાત્મા તરીકે જાણીએ તો બાકી બચે આત્મા છે
તો આત્માને જાણે આ પ્રક્રિયા છે આત્માને પકડવાની જરૂર જ નથી જેમાં ઘટપટના આપણે ઇન્દ્રિયથી પકડીએ તો પકડાવે એવું આત્માને પકડવાની જરૂર આત્મા સ્વયં સ્વરૂપ છે પરંતુ આત્મામાં અનાત્મા આપણે જોડી દેતા હોઈએ છીએ એને કારણે આત્માનું જ્ઞાન તો આપણે છે જ પણ કેવું જ્ઞાન છે આત્માનું વિપરીત જ્ઞાન છે આત્મા છે એને કરતા આપણે એને ઉલટો જાણીએ છીએ આત્મા પૂર્ણ છે આપણે એને અપૂર્ણ માનીએ છીએ એટલે આત્મા વિશે કોઈ અજ્ઞાન તો અજ્ઞાત નથી કે આત્માને હું જાણતો જ નથી એવું નથી બધાને પોતાને વિશે અનેક પ્રકારના ખ્યાલ હોય છે ને હું કોણ છું એનો નિબંધ આપણે લખ્યો તો મૂળથી ચોપડે પાણી પાણા ભરાઈ જાય હું કોણ છું એ વિશે દરેક જણને ખ્યાલ હોય છે પણ બધા ખ્યાલ કેવો છે ભ્રમાત્મક ખ્યાલ છે એ હું ની અંદર આત્મા તો છે જ પણ જોડે જોડે અનાત્મા પણ ભેળસેળ થઈ ગયો છે આમ હું પુરુષ છું હું સ્ત્રી છું હું સુખી છું હું દુઃખી છું આવું કોઈ પણ વસ્તુ જયારે કહું ત્યારે હું ની જોડે પુરુષ સ્ત્રી સુખી દુઃખી આ બધું જોડી દેવામાં આ બધા અનાત્માના ધર્મ છે આમ અત્યારે આપણો પ્રશ્ન આત્માનું અજ્ઞાન નથી પરંતુ આત્મા વિશેનો અવિવેક છે આત્માને જરાય પણ ના જાણતા હોત તો કદાચ કઈ પ્રશ્ન ના હોત ગાઢ નિદ્રામાં આપણે આત્માને જરાય જાણતા જ નથી હોતા અંતે વખતે કોઈ પ્રકારનો સંસાર છે નહીં જેવા જાગ્રત થઈએ કે તરત જ જે અનાત્મા છે એનો આત્મા પર અધ્યારોપ કરતા હોઈએ છે અનાત્માના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરતા હોય છે એમ કરીને પોતાની જાતને અલ્પ અપૂર્ણ દુઃખી માનતા હોઈએ છે આ પ્રશ્ન છે એટલે અવિવેક પ્રશ્ન છે અજ્ઞાન એટલે અવિવેક પ્રશ્ન છે એ વિવેક એનો ઉકેલ છે કેવો વિવેક આત્મા અને અનાત્માનો વિવેક એમાં અનાત્મા શું છે એને આપણે વ્યવસ્થિત જાણીએ અને એને અનાત્મા રૂપે જાણીએ તો બાકી જે બચે એનું નામ આત્મા એટલે હંમેશા શાસ્ત્રો આપણને નિષેધની જ પ્રક્રિયા સમજાવે છે આ ગ્રંથમાં બતાવે છે નેતિ નેતિ આ નહીં આ નહીં આ નહીં ત્યારે શું એ નહીં કહેવાનું આ નહીં આ નહીં આ નહીં જે નથી એ બધાનો બાદ કરી નાખે પછી જે બચે એ આત્મા તો હવે કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ તો જે આત્મા નથી અથવા જે અનાત્મા છે એનો બાદ કેમ કરવો એને માટે આપણી પાસે આપણને આ એક પદ્ધતિ પ્રક્રિયા બતાવે છે આત્મા સત્ય છે એવું હોવાને કારણે જે કઈ સત્ય નથી એ આત્મા નથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે અંતેથી જે કઈ જ્ઞાન સ્વરૂપ નથી એ આત્મા નથી આત્મા અનંત છે અંતેથી જે કે અંતવત છે આત્મા નથી આ રીતે આપણને આત્માના જ્ઞાનની પ્રક્રિયા બતાવે છે એટલે 29મા શ્લોકમાં કહ્યું સત્યત્વમ બાધરાહિત્યમ બ્રહ્મ કે આત્મા સત્ય જ્ઞાન અનંત છે સત્ય કોને કહેવાય બાધરાહિત્યમ સત્ય એને કહેવાય જેનો બાધ ન થઈ શકે નિષેધ ન થઈ શકે જેને નકારી ન શકાય હડસેલી ન શકાય નકારી ન શકાય બાધ ના થઈ શકે એનું નામ છે સત્ય સત્યમ સત્યત્વમ બાધરાહિત્યમ આ સત્ય અર્થાત જે બાધ રહિત છે એનું નામ સત્ય કોણ છે જે સર્વ જેનો બાધ ન થઈ શકે સત્ય અર્થાત તે જેનો બાધ ન થઈ શકે એવું કોણ છે જેનો બાધ ન થઈ શકે જગત બાધિક સાક્ષીણ તો સમગ્ર જગતનો અનાત્મા અનાત્મ જાતનો બાધ થઈ શકે બાધ કરવા સાથે એને અનાત્મ રૂપે ઓળખો બસ બાધ કરવો એટલે બીજું કઈ પ્રક્રિયા નહીં કરવાની અનાત્માને અનાત્મ રૂપે ઓળખવો જે દૃશ્ય છે એને દૃશ્ય રૂપે ઓળખવું દૃશ્ય અર્થાત જે દર્શનનો વિષય છે એને દૃશ્ય જાણવું
एक जगह शंकराचार्य कहते कठोर उपनिषद भाष्य में कि जो तो खरा माया केवी अति गंभीर छे जेनो ताग काढ़ो पण अशक्य छे एवी माया एनो प्रभाव तो लोक पर जुओ कि क्यारे पण एने कहू नथी छतां पण हूँ आनो पुत्र छू आनो मित्र छू आनो पौत्र छू वगैरह एम माने छे आ माणस एने कहू नथी कोई हजार वार ने कहे कि तू ब्रह्म छे ए स्वीकारतो नथी પુત્ર કોણ છે દેહ છે પુત્ર આ પુત્ર વગેરે ધર્મ કોનો છે દેહનો ધર્મ આ દેહ પણ દૃશ્ય છે જેવા ઘણો દૃશ્ય છે અર્થાત મારા જ્ઞાનનો વિષય છે એવું જ સ્પષ્ટ રીતે એથી વધારે સ્પષ્ટ આ દેહ પણ મારા જ્ઞાનનો વિષય છે એ દ્રષ્ટિ જોઈએ તો આ ઘડો અને આ દેહ બંને એક જ કોટીમાં છે દૃશ્ય કોટીમાં તો ક્યારે ઘડાનો આત્મા કહું છું ઘડો હું છું એમ કહું છું કે નથી કહેતો અને આ દેહ એ જ કોટીમાં હોય છે પણ આ દેહ હું છું એમ કહું છું આ શું છે માયાનો પ્રભાવ અને તેથી આ દેહ જે આત્મા નથી એને આત્મા માનવામાં આવે છે જ્યારે એ પ્રકારનો નિશ્ચય થાય કે દેહ અનાત્મા છે સમજો કે દેહનો બાદ થઈ ગયો બસ બીજું કે દેહને કરવાની જરૂર નથી એને તોડવા ફોડવાની કે જરૂર નથી માત્ર આટલું જ જાણવાની જરૂર છે કે દેહ અનાત્મા છે અનાત્માને અનાત્મ રૂપે જાણ્યો એટલે એનો બાદ થઈ ગયો વેદાંત લોકો કે છે કશું કરવા બેઠા બેઠા જ બધું થાય કઈ કરવાની જરૂર જ નથી જો આપણું મન આ કરવા માટે મુક્ત હોય આટલું જ કરવા માટે મન ઉપલબ્ધ હોય બીજી કોઈ વસ્તુ મનને પીડતી ના હોય બીજી કોઈ ચિંતાઓ કોઈ વસ્તુ મનને જો ચિંતા કઈ